જેનું હું ટીકા કરું એને કશું ખોટું ના લગાડું. બસ કે શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ? મારું નામ ભાનુબેન છે અને હું ભાણવડમાંથી ને જાઉં છું. ગ એટલે ગરબા, એટલે કે ગ એટલે ગાવું, અને ર એટલે રમવું, અને બા એટલે માની સાથે ભક્તિથી રમવું. શું અર્થ કાઢ્યો છે! ઓરિજિનલ શબ્દ છે ગર્ભદીપ, એવું માટલું કે જેના ગર્ભની અંદર દીપક છે. ગર્ભદીપ શબ્દ ઉપરથી આવ્યો. એ બેરે હીર સાંભળ, નહીં તો બીજી વાર પૂછ્યું તે લોસા થાય. જેના ગર્ભમાં દીપક છે, કાણાવાળું માટલું એની અંદર દીપક મૂકવાનું, કાણામાંથી પ્રકાશ બહાર જાય. આ આખા શરીરમાં 5 કાણા છે, હું અંદર વસનાર છું, એવું ધ્યાન જાય એના માટે ગર્ભદીપને ફરતે વર્તુળાકાર નૃત્ય છે. આમાં બા ક્યાંથી લાવ્યા? બા લાવ્યા ગમાંથી, ગ ને રમાંથી, ર તો સમજ્યા, પણ બા લઈ આવ્યા. પણ એવું થોડું કે મને મન ફાવે એવું થોડું ચાલે. નવરાત્રી તો આખા દેશમાં રમાય છે, બા તો ગુજરાતીમાં જ શબ્દ છે, બધે તો માં છે, તો ઘર માં હોવું જોઈએ ને. તમે ચહેરો ઉદાસ ન કરવો, આવું આપણે અષ્ટમ પ્રષ્ટમ બિહારી દેતા હોઈએ. તને જ્ઞાનો આવ્યો લાગે છે હવે, ભૂખવા પતી ગયો, ચાવા પતી ગયો. ગર્ભદીપ, ગર્ભની અંદર દીપક છે એવા માટલું, એ પ્રતીક છે. આપણી હંમેશા યાત્રા પ્રકાશ તરફની રહી. તમસોમાં જ્યોતિર્ગમે, પ્રકાશ તરફ જવું. તો પ્રકાશ તરફ જવાના જેટલા પ્રતીકો છે એની આજુબાજુ આપણે પાઠ પૂજા નૃત્ય બધું ગોઠવી કાઢ્યું. હેઠ સવારે દેવ પૂજા કરીએ ત્યારે દીપક સળગાવીએ. આજે અહીંયા જ્ઞાનની પૂજા, તો આપણે દીપકથી શરૂઆત કરી. મૂળ પ્રકાશ તરફ જવાની વાત છે. તો કેન્દ્રમાં ગર્ભદીપ હોય અને ફરતે બધા નૃત્ય કરે, એમાંથી ગર્ભદીપમાંથી ધીમે ધીમે ભૂસાતું ભૂસાતું ગરબા થઈ ગયું. અને હવે તો એ માટલું ય કોણ મૂકે છે? પહેલાં ગરબી એટલે માતાજીની છબી હોય એવી નાનકડી વસ્તુ મૂકતા, હવે એ સાઈડમાં મૂકવામાં આવે છે. અને જેમ મન ફાવે એમ બધા નાચે, દોઢિયુન પોણિયુન એવું બધું જાત જાતના નામો પાડવામાં આવે. હું કશાનો વિરોધી નથી, હા, હું ઢોલ ફાટે તો નાચી શકું એટલી ક્ષમતા આજે ધરાવું, પણ પોતાની જાતને ઉલ્લુ ના બનાવીએ કે હું નૃત્ય કરું છું આ મારી મોજ છે, ધેટ્સ ઇટ. આ હું નૃત્ય કરીશ તો કોઈ બા ખુશ થઈ જશે કે કોઈ બાપા ખુશ થઈ જશે, એવા બ્રહ્મા નથી. બસ એટલું જ. તો માણસોમાં માનવાની પ્રવૃત્તિ જોતા હતા, હવે આપણે વિઝ્યુઅલી જોઈએ. કેટલીક વસ્તુના માધ્યમથી હું ખાલી દ્રઢ કરાવવાની કોશિશ કરી રહ્યો છું, કારણ કે હવે જે પ્રસ્તાવો મૂકીશ ને એ બધા જાણવાના પ્રસ્તાવો છે. જ્યાં સુધી માનવાની ચુંગાળમાંથી બહાર ના આવીએ ત્યાં સુધી જાણવાનું થોડું અઘરું પડે. આ વિઝ્યુઅલની મદદથી જુઓ કે આપણે કેવી રીતે માનીએ છીએ. બોલો, બેરે હીર, આ શું દેખાય છે તમને? આ ચિત્રમાં કેટલાને ત્રિકોણ દેખાય છે? હાથ ઉપર કરો, બધા હાથ ઉપર જ રાખજો. હા, આમાં એક પણ ત્રિકોણ છે નહીં, પણ તમારા મનમાં ભ્રમ થઈ રહ્યો છે. એક કાળું ચોરસ છે, એની ઉપર અંદર 3 સફેદ ટપકા છે. કે હજી હાથ ઉપર રાખ્યો, નીચો પાડો, વર્ણન કરી રહ્યો છું. ત્રિકોણ છે નહીં, ત્રિકોણ તમારી મનની અંદર કન્સ્ટ્રક્ટ થઈ રહ્યો છે. ત્રિકોણને તો 3 ભુજા હોય કે નહીં? આમાં 3 લાઈન ક્યાં છે? તમે મનમાં બનાવી છે. અહીંયા આવીને બતાવો. લાઈન ખાલી આટલી જ છે, તમે અહીંયા લાઈન બનાવી દીધી છે મનમાં, આવી જ રીતે ઉપર બનાવી છે, એમ કરીને મનમાં ત્રિકોણ, મનમાં ત્રિકોણ રચ્યો છે. ત્રિકોણ છે નહીં, તો આંખોથી પણ આવો ભ્રમ થાય છે. હવે કેટલા ચોરસ દેખાય છે? હજી વિજયને તો દેખાય છે. ક્યાં ચોરસ છે? ઓકે, કેટલાનું ધ્યાન ગયું જે કહી રહ્યો છું તે? કાળા રંગના મુખ્ય પ્લેટફોર્મ પર અંદર તમને જો ચોરસ દેખાતું હોય તો ચોરસ છે નહીં, ખાલી તમે માની રહ્યા છો. તો કેટલીક વસ્તુઓ દેખાય આંખથી, એને આપણે પોતાની રીતે સેટ કરી દઈએ અને પછી નવું માનવાનું શરૂ કર્યું. હવે તો તમને ચોરસ દેખાતું હશે ને ગોળ દેખાતું હશે. હવે અહીંયા ચોરસ નથી ને ગોળ નથી, કાળા ચોરસની અંદર 4 સફેદ આકારો છે, જેમાં 2 બાજુઓ તો ત્રિકોણ જેવી છે, 1 બાજુ થોડી ગોળાઈવાળી છે. આવું કેટલાને હવે સમજાય છે?
અત્યારે આપણે શું કરવા કરી રહ્યા છીએ, માનવાની તપાસ કરી રહ્યા છીએ. આપણે કેવી રીતે માની લઈએ છીએ, કાગનું બેસવું અને ડાળનું ભાંગવું, એટલે કાગડો બેઠો ને ડાળ તૂટી તો શું માનીએ છીએ કે કાગડે ડાળ તોડી. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાની નીચે કૂતરું હાલ્યું જતું હોય એ કે હું ગાડાનો ભાર ખેંચું છું. પગલા છે કે પાણીની ટીપા છે તોય કેટલાક પગલા બોલશે, પાણીના ટીપા છે પગલા જેવું મનમાં કલ્પના છે. જવાન પ્રૌઢ અને બુદ્ધો જાડવાના આકારો છે, બાકી બધી મનમાં કલ્પના છે. હોડી હવામાં તરે છે કે પાણી પારદર્શક છે? આ શું છે? આટલું નાનું બાળક કેવું માનવા માંડ્યું છે ગણપતિ દાદા? જ્યારે આ બેટા ધ્યાનથી જુઓ, નાની થાળી, મોટી થાળી, વાટકા, વાટકી, લોટા, વાસણોનો ઢગલો છે, એમાં તો ગણપતિ બનતા હશે તમારા મનમાં. જય અંબે માતકી છે કે બધે જાત જાતના સ્ટેશનરી આર્ટિકલ થી બનેલો પડછાયો છે? મિત્રો, કેટલી હદે માન્યતા દ્રઢ હોય. મારી સાથે ભણતો એન્જિનિયરિંગમાં મારો મિત્ર, જેણે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બાંધકામમાં કામ કર્યું છે, એટલે એન્જિનિયર, મારા શિબિરનો ક્યાંક ટુકડો સાંભળી લીધો, મને ફોન કરીને કહે તું એક નંબરનો નાસ્તિક છે, 30 વર્ષ મેં પૂજા કરી, જો મારા પૂજાની થાળીમાં ઓમકાર થયો છે. આ ઓમકાર છે કે થાળીનો કટાયેલો ભાગના ડાઘા છે, પછી પોતાની રીતે જેટલા ડાઘા છે એમાં જોડી દીધા, તગડા જેવું દેખાણું, પાછળ થોડું દેખાણું, તો કે ઓમકાર છે. વાદળોની અંદર તમને ગણપતિ, હનુમાનજી બધું જોવું હોય દેખાય, મનમાં કલ્પના કરવાની. આ નાના બાળકોને તો નહીં સમજાય, પણ અમે જ્યારે નાના હતા ત્યારે પ્રાયમસ આવતા ભમભમિયા, એટલે એને ભરવું પડે હવા. તમે નક્કી કરી નાખો ને કે રાજ કપૂરનું આ ગીત આ પ્રાયમસમાંથી સાંભળવું છે, તો એ પ્રાયમસ જેમ અવાજ કરતો એમ તમને રાજ કપૂરનું ગીત સાંભળવા માંડે. તમારે પહેલેથી નક્કી કરી નાખવું પડે કે કયું ગીત સાંભળવું છે. પ્રાયમસ તો એની રીતે જ અવાજ કરતો હોય. કેટલા એવો પ્રાયમસ સાંભળ્યો છે? એટલે ઘણા છે, આમાં હજી એન્ટિક નથી થઈ ગયો એમને. હવે વિચાર કરો, અમદાવાદમાં કોઈ એન્જિનિયર આવું કહે કે આ પૂજાની થાળીમાં ઓમકાર પ્રગટ થયો છે, મેં કીધું તો વચ્ચે કેમ પ્રગટ ન થયો? જો પ્રગટ જ થવું તો હરખે હરખો કેમ ન થયો? આવો ડાઘાડૂઘીવાળો કેમ થયો? પણ એવો કે તર્ક કરાય નહીં, આમ કરીને આપણે પાતળી ગરીમાં ભાગી જઈએ. હું માનું છું તમને વિઝ્યુઅલની ખબર પડી ગઈ. હવે તમારી આજુબાજુ જે માણસો આવે એ માણસોના આકારને આધારે આપણે માની લઈએ છે, એમના કપડાના આધારે માની લઈએ છે. આ જુઓ ભાઈ, શોર્ટ નેમ ઇઝ આરકે રાવલ એન્ડ ફૂલ નેમ ઇઝ રાયચંદભાઈ કાલુભાઈ રાવલ. આઈ લિવ ઇન સનાટ, ઇટ ઇઝ અ સ્મોલ વિલેજ. એ તો એ ભાઈની, એન્ડ આઈ ગિવ યુ માય ક્વોલિફિકેશન અબાઉટ માય સ્ટડી. પ્લીઝ સોન કીપ સાડા સાડી ફાઈવ મિનિટ્સ. I passed all SSC, 11th class. Division of the school, you understand. Dababa Jivraj Nagadad Natta School, you understand, 1968. And BA Vishkavish Police College, pre-arts FIS FITU last year. Bachelor of Arts, Junior Arts College, 1972. After that, there was many chance about government service of primary teacher, but I don't like it because in 1972 there was no class allowed government service. It's called third class quality. So I don't. So મહેરબાની કરીને એવું માનવું નહીં કે ગામડિયાને ખબર ના પડતી હોય. અમેરિકામાં એક સ્પર્ધા થાય છે, તમારો દેખાવ તમારા પાળેલા કૂતરા જેવો છે કે નહીં. તો જેનો કૂતરા જેવો દેખાવ હોય એ વિનરોના થોડા ચિત્રો જોઈએ.
તમને પૂછવામાં નથી આવતું, તમે ખાલી મોજ કરો. આ બધા વિજેતાઓ છે. આવા જો હું તમને 200 ચિત્રો દેખાડી દઉં એકવાર, તો તમે તમારી શેરીના કૂતરાને તમારા કોક સગારે જોડી દેવો. આ તો ગોરધનભાઈ જેવું જ દેખાય છે. મિત્રો, આ ચિત્રો જોવાથી તમને ખ્યાલ આવે છે મૂર્ખતા કેટલી હદે હોઈ શકે. વિકસિત દેશોમાં થાય છે. કૂતરાનો ચહેરો કોઈ દિવસ માણસ જેવો હોય ખરો તો એ નાનું બાળક કેવું માંડ્યું કે આ છે આ છે. તો આપણી અંદર આપણે ચિત્રો ઊભા કરી દઈએ છીએ. બાકી ચિત્ર જો કોઈ રીતે બે કમ્પેરેબલ નથી. કમ્પેર કરવાની કોશિશ કરશો તો ખબર પડશે કે સેમ છે નહીં, પણ આપણે મનમાં કલ્પી લીધું. કારણ કે મેં કીધું દેખાય છે એવું હું બોલ્યો, હવે તમે ત્યાંથી જ રેફરન્સથી શરૂ કરી દીધું. તો પહેલેથી કશુંક સાંભળી રાખ્યું છે, પહેલેથી કંઈક માની લીધું છે, એને આધારે પછી નવી માન્યતાઓ થયા કરે. હવે તમે એ નાની દીકરીઓ આ બરાબર ધ્યાનથી જોજો, આ કયું પ્રાણી છે ઓળખવાનું છે. જેને ખબર પડી જાય બોલે નહીં. શું વિચારતા હતા ત્યાં સુધી? પછી કેટલાક સંયોગોને અનુરૂપ માન્યતા ઊભી થાય છે. મેં કીધું આપણે એમ કે ભગવાનને ગમ્યું તે ખરું ને એ બધું જે છે એમાં ખરેખર અર્થમાં જુઓ ને તો બધી માનવીય ક્ષતિઓ જ હોય, પણ આપણે પોતાને આશ્વાસન મારફે છે ગમે તેમ બોલીએ છીએ. જો અમેરિકાના કેટલાક અકસ્માતો રોડ ઉપરથી જે વિડીયો લેવાયા હોય એમાંથી આવું બધું મળી આવે. તમે થોડીક વાર માનવા મળી કે તમારી સામે ઘટના ઘટી રહી. સંયોગ જેને રામ રાખે એને કોણ ચાખે. જો હવે આવા જે અકસ્માતો છે એમાં કોઈ બચી જાય એના માટે આપણે પછી કહેવત છે રામ રાખે એને કોણ ચાખે. જે મરી ગયો એના માટે શું છે, આયુષ્ય પતી ગયું હતું, પણ બેહોશીમાં વાહન ચાલી રહ્યું છે એવું આપણે જોતા નથી, આપણને વાંક દેખાતો જ નથી. આ બધા સંયોગો છે. ભુજની અંદર ભૂકંપ થયો, નિર્દોષ બાળકો જમીન પેલા દિવાલ તૂટી પડવાથી ગુજરી ગયા. ત્યારે બધા જાત જાતના ગીતાજીના વધારે પ્રવચનો કરવા માંડ્યા, એના કર્મના ફળ આવ્યા નામ ને તેમને. સંયોગ છે એ વખતે ત્યાંથી પસાર થવું અને ભૂકંપ આવવો તૂટી જવું. હવે આની બ્રેક ફેલ થઈ છે. પેલો ચેતી ગયો એટલે રહી ગયો, રાઈટ? હજ્યું સંયોગ તો આપણે સંયોગને આધારે માન્યતા. હું થોડાક એટલા માટે બતાવું છું કે તમને બિલકુલ ખ્યાલ રહે કે આપણી માન્યતા કેવી રીતે ચાલે. બચી ગયો ભટકાણો પણ બચી ગયો.
બચી ગયો કે બચી ગઈ, અને આવા નમૂના હોય છે. હવે હું જે મુદ્દો કહેવા જઈ રહ્યો છું, બધા મિત્રો ધ્યાનથી સાંભળજો. આખી માનવજાતમાંથી કોઈ પણ એક માણસ કંઈ પણ વિચાર કરશે, આ બધો પ્રસ્તાવ છે હા, કોઈ પણ માણસ કંઈ પણ વિચાર કરશે, કંઈ પણ લાગણી અનુભવશે, અને પછી એને અનુરૂપ કંઈ પણ કાર્ય કરશે, તો એની ઇમ્પેક્ટ, એની અસર એના પૂરતી સીમિત રહેશે નહીં. કારણ કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. એની અસર દેર સવેર, હમણાં કે પછી આખી માનવજાતને થવાની છે. મેં મોબાઈલ ફોન નથી શોધ્યો, શોધ્યો કોઈ કે, પણ હું એનો ઉપયોગ કરી રહ્યો છું. એના ઉપયોગથી બોમ્બો ફૂટે છે, આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે. વાયરલેસની ટેકનોલોજી શોધી કોઈ કે છે, કેટલું બધું વાયરલેસની મદદથી ખતરનાક કામ થાય છે. એ વીજળીનું શોધક કોક છે, એ વીજળીથી શારીરિક થાય છે, નરસું પણ થાય છે, હા કે ના? કોમ્પ્યુટર ને ઇન્ટરનેટ સારું થાય છે, નરસું થાય છે. અસર કેવી રીતે થાય છે ખ્યાલ આવે જ ને? તમે બધા મોટાભાગે વોટ્સએપના મેસેજથી રજીસ્ટ્રેશન કર્યું હશે. વોટ્સએપ આપણે જ શોધ્યું, પણ એની અસર છે કે નહીં આપણી ઉપર? એવું બધી જ વસ્તુની બધા જ ઉપર અસર છે. એટલે કોઈ એકના કર્મના ફળ આપણે બધા ભેગ ભોગવીએ છીએ, અને બધાના સામુદાયિક કર્મના ફળ આખી પૃથ્વી ભોગવે છે. પૃથ્વી ભોગવે એટલે બધી જ અવસ્થાઓ ભોગવે, પદાર્થોમાં પ્રદૂષણ, હવામાં પ્રદૂષણ, પાણીમાં પ્રદૂષણ. તમે ફેક્ટરી નથી નાખી, મેં નથી નાખી, પણ પાણીમાં પ્રદૂષણ ભોગ બનીએ છે કે નહીં? હવે મને કહો કયા કર્મના ફળ? આપણી પાસે આવી બધી રૂઢ થયેલી માન્યતાઓ છે. એક જ સિદ્ધાંત કહી શકે, આખા પૃથ્વીના તમામ માણસોના સંયુક્ત કર્મના ફળ સંયુક્તપણે આખી માનવ જાતને મળે છે. હવે જ્યાં જેવો સંજોગ. મેં હમણાં ચીકુ ખાધા, હમણાં વિરામમાં. તો ચીકુ અહીંયા ભીમસિંહ ભાઈ ત્યાં ઉગ્યા. ઉગવાની પ્રક્રિયામાં તો આખી પ્રકૃતિ કામે લાગી, પણ ખેતરમાં તો બે પાંચ માણસોએ શ્રમ કર્યો હશે ને. તો હું એવું કહી જ ના શકું કે મારી ઓકાત છે ચીકુ ખાવાની. હવે ભીમસિંહભાઈના ખેતરમાં ચાર જણાએ શ્રમ કર્યો, પણ ચીકુનું વાવેતર એ તો કેટલા વખત પહેલાં શરૂ થયું હશે? કોઈકે શોધી કાઢ્યું હશે કે આ ફળ ખાવા જેવું છે. જંગલમાં કેટલા ફળો થાય છે? બધા ફળો ખાઈએ છીએ આપણે. ચણોઠીના પત્તા ખવાય, પણ ચણોઠી બીજ તરીકે ન ખવાય, હા કે ના? કાજુનું બી ખવાય, કાજુનું ફળ ન ખવાય. પાકું હોય તો જ ખાઈ શકો, નહીં તો બધું એસિડ છે, ભયાનક. કુદરત કેવી ફાંટાબા છે, બી બહાર લટકાવી. કેરીનો તો છાલય ખવાય, ગોટલાય ખવાય, રસ તો ખવાય જ ખવાય, એની અંદરની ગોટલી પણ ખવાય, બાફલો કરે નહીં ગોટલા ઘસી ઘસીને. એવું બધા ફ્રૂટમાં કેમ નથી થતું? કે ચીકુના બીને બદામ ગણીને ખાતા હોય તો હું વાંધો ના? જો કેરીની છાલ ખવાય તો અનાનસની છાલ નથી ખાતા આપણે. ભાજી ખાઈએ, પાંદડા ખાઈએ, ડાળખા ખાઈએ. હમણાં ડ્રેગન ફ્રૂટ નીકળ્યા છે, થોરની ઉપરના ફળ છે, થોર નથી ખાતા. શેરડી ખાઈએ, શેરડીના મૂળિયા નથી ખાતા, પણ આદુ ખાઈએ, ગાજર ખાઈએ, મૂળા ખાઈએ, હળદર ખાઈએ, આ બધા મૂળિયા ખાઈએ, પછી એના પાંદડા નથી ખાતા. આ સમજાય છે હું જે કહી રહ્યો છું? એ આખી માનવ જાતે કેટલી મહેનત કરી હોય ત્યારે ખબર પડે કે શું ખવાય ને શું ના ખવાય. કેટલા સદીઓ સુધી કેટલું પ્રયોગાત્મક કામ થયું હશે કે આ ખવાય ના ના ખવાય. આપણને તો તૈયાર મળી ગયું ને. કેટલું અદ્ભુત વસ્તુ છે. આપણે અત્યારે જ્યાં પણ છીએ ને, એ આખી પૃથ્વીના અત્યાર સુધીના તમામ માણસોના સંયુક્ત કર્મના ફળ સ્વરૂપે છીએ. એટલે તમારા મારા ઇન્ડિવિજ્યુઅલ કર્મ કરવામાં હોશ એટલું રાખવું પડે કે મારા કર્મ થકી આ આખી પૃથ્વી ઉપર હું કોઈ ડેમેજ તો નથી કરતો ને. અહીંયા તમને સસ્ટેનેબિલિટીનું ઇક્વેશન દેખાશે.
જે પ્રાકૃતિક ખેતીમાં છે, ગાયને પાળે છે, બધાને દેખાશે હવે કે ચક્રિયતા, આવર્તનશીલતા. ઘાસ ઉગે, ગાય ખાય, છાણ કરે, છાણ પાછું જમીનમાં મળી જાય, ચક્રિયતા થઈ ગઈ. આખી પ્રકૃતિમાં આવર્તનશીલતા છે, બધું આવર્તિત થઈ રહ્યું છે. એ આવર્તનના ભાગરૂપે માણસો કેટલાક નિયમો સમજીને આવર્તનશીલતા અનુરૂપ કશુંક ઉત્પાદન કરે. આપણા દેશમાં હજી 5 વર્ષ પહેલાં સુધી આ ડ્રેગન ફ્રૂટ મળતા નહોતા, હા કે ના? સૌરાષ્ટ્રમાં ફીંડલા નાના નાના લાલ કલરના મળતા, કે એ પણ બહુ રેર. હવે ડ્રેગન ફ્રૂટ બધે મળે ને, નાના નાના ટાઉન સુધી મળે, મોટા પાયે એના વાવેતર થયા. આ હળી છે કે નહીં? કોઈ એક દેશે બીજા દેશને કરેલી હળી ખ્યાલ આવે છે? આખો આબુ અરવલ્લીની રેન્જ એટલી ખતરનાક સ્થિતિએ પહોંચી છે. જો એના મૂળિયા બતાડું, લંડનની રાણીને ખુશ કરવા એને ગમતા ફૂલો, લેન્ટેના કેમેરા એનું ટેકનિકલ નામ છે, બહુ કોમન લેન્ટેના તરીકે બોલાય છે. આટલા નાના નાના ફૂલ હોય, મલ્ટિપલ કલર આવે, ગુચ્છામાં ફૂલ થાય, એને ખુશ કરવા માટે એ પ્લાન્ટ ત્યાંથી અહીંયા લાવવામાં આવ્યો. હવે શું થયું? આ પ્લાન્ટ અહીંનો હતો જ નહીં, એટલે પ્લાન્ટ વિકસતો જ ગયો, એને કોઈ ખાય નહીં. બાકી બધું ચક્રિયતામાં હતું, આ ચક્રિયતાની અંદર હતું નહીં. પધારો, નામ ભૂલી ગયો છું પણ સ્મૃતિ યાદ છે. આદર્શ અમદાવાદને આજ સવારે જ યાદ કર્યા હતા. રિદ્ધિ, ગુડ મેમરી કામ કરે છે. આજે સવારે જે સંસ્થાની મેં વાત કરી હતી ને, જેના સાથે મળીને પહેલો શિબિર કર્યો, સંસ્થામાં રિદ્ધિબેન કામ કરતા હતા ક્યારેક. ખુશી છે બેન અહીંયા છો, આટલામાં જ રહો છો? વેરી ગુડ. મને લાગે છે સપરિવાર પધાર્યા છે. નમસ્કાર બને બિલાલ. એટલું બધું ફેલાવ્યું, એટલું બધું ફેલાવ્યું, કોઈ કાબુમાં લઈ આવ્યું. હવે આબુની અંદર પણ એ વાયલીલી ફરવા ફેલાવા માંડ્યું. આબુમાં રીંછો હતા, રીંછને બોર બહુ ભાવે, પણ રીંછ આને ખાય નહીં. અમે પર્યાવરણવાદીઓને થોડી નિરાંત હતી કે રીંછને ભાવતું નથી એટલે આપણે ઉખેડીએ. અમે ઉખેડતા ગયા, થઈ ગયું, ઉખેડતા ગયા. સરવાળે રીંછને ફાવી ગયું ખાવાનું, અને રીંછે મોટા પાયે આને ખાવાનું શરૂ કર્યું. રીંછ તો ખીણોમાં જાય, ગમે ત્યાં વિસ્તાર કરે, આખી આબુની ખીણ, આખી આબુની પહાડી લેન્ટેના કેમેરાથી ભરાઈ ગઈ. જ્યાં લેન્ટેના થાય ત્યાંના ઓરિજિનલ જે પ્લાન્ટ હોય એ બધા ક્રમશઃ મરી જાય, કારણ કે બધું નીચે એની રૂટ સિસ્ટમને બધે ડેમેજ કરે. એવું જ એક બીજી વનસ્પતિ છે, વોટર હાયસિન્થ કે પાનફૂટી. જો કોઈ ખેડા જિલ્લાથી હોય, ખેડા જિલ્લા આણંદની આજુબાજુ નાના નાના તળાવો ખૂબ છે, એ તળાવની આખી નાખી સપાટી કવર કરી લે, નીચેના બધા જળચર જીવો મરી જાય. પશ્ચિમના કેટલાક દેશોમાં તો બોટ જવાની હોય એની પહેલા કટર બોટ જાય, બધું કાપતી કાપતી જાય, ત્યાર પછી મેઇન બોટ જઈ શકે, એટલો બધો ખતરનાક એનો ગ્રોથ થાય, કારણ કે એને કોઈ ખાય નહીં. એ જ્યાંનો મૂળ પ્લાન્ટ છે ત્યાં તો એ બેલેન્સમાં છે, પણ અહીંયા એનો કોઈ ખાનાર નથી. તો પ્રકૃતિમાં આવર્તનશીલતા ડિસ્ટર્બ થઈ ગઈ. હું કયો મુદ્દો કહી રહ્યો છું? પૃથ્વી ઉપરના પ્રત્યેક માનવના કર્મના ફળ આખી માનવ જાતે ભોગવવા પડે છે, અને બધા માનવના સામુદાયિક કર્મોના ફળ આખી માનવ જાતને ભોગવવા પડે છે. એટલે મારા એક ઇન્ડિવિજ્યુઅલ કર્મથી હું મારો હિસાબ ક્લિયર કરી નાખું એવું થતું નથી. હું ગમે એટલી ભલાઈથી જાઉં, જો મેં જંતુનાશક દ્રવ્યવાળા ફ્રૂટ ખાધા તો મને બીમારી થશે જ. એ બીમારીનું નામ છે કેન્સર, રાઈટ? આજે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે કે કાર્સિનોજેનિક છે, કેન્સર કારક છે આ બધા. પણ તોય આપણી અંદર પ્રલોભન, લોભ, વધુ ઉત્પાદન, વધુ પૈસા, આટલું સ્પષ્ટ છે બધાને? ઓકે, પ્રથમ ગોષ્ઠીમાં કોઈ પ્રશ્નો બાકી રહ્યા હતા? તમારા મુદ્દા તો આવી ગયા હતા ને. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? હવે પછી જ્યારે જ્યારે ગોષ્ઠી કરું ને, તમારામાંથી કોઈ એક વ્યક્તિએ જાતે લીડરશિપ લઈ લેવી, કે કોઈ પ્રશ્નો હોય તો નોટમાં લખી લેવા અને પછી પૂછી દેવા. એટલે જેમ જેમ શિબિર આગળ ચાલતો જાય તેમ તેમ તમારા પ્રશ્નોનું સમાધાન થતા જાય. આપણે કશું અધૂરું છોડવું નથી. આગળ ચાલીએ. તો સંયોગથી માનવાની વાત હતી.
ડેમમાંથી પાણી છોડવાનું હોય તો સિંચાઈ વિભાગ દ્વારા નીચેના બધા જ જગ્યાએ એની સૂચના હોય. ક્યાંક પહેલાથી પાટિયા મારેલા હોય, નિયમિત પાણી છોડાતું હોય તો, અથવા માઉથથી એનાઉન્સમેન્ટ કરવામાં આવે. આપણે કાંઈ જાણવા સમજ્યા, માહિતી મેળવ્યા વગર ગમે ત્યાં ગમે તેમ ઘૂસી જઈએ, શું થાય? પરમ આદરણીય અરુણભાઈ દવે, લોકભારતી સણોસરા, ભાઈ મુનિભાઈ દવે, આખો પરિવાર એક દિવાળીએ નર્મદાજીને કાંઠે ત્રણેય ભાઈઓના 5 દીકરા અને 1 બહેન નર્મદાજીમાં સ્નાન કરતા હતા. એક દીકરાને એમ થયું થોડા ઊંડે જઈએ, બહેન હાથ છોડાવીને આવતી રહી. પહેલાં 5 ચેઇન કરીને અંદર ગયા થોડેક ઊંડે, અને એક જ પ્રવાહની અંદર 5 પાણીમાં અદ્રશ્ય થઈ ગયા. ખૂબ કોશિશ કરવામાં આવી, છેવટે વડોદરાથી રેસ્ક્યુ આવ્યા મારા મિત્ર, એમાં મુનિભાઈ દવે, અરુણભાઈના નાના ભાઈ. મુનિભાઈનો દીકરો સુરત, એનું પોડી ના મળ્યું, બીજા બધા શરીરો મળ્યા. વડોદરાના રેસ્ક્યુવાળાએ કીધું કે ગામમાં કોઈ ગઢ્યું હોય એને પૂછો કે નર્મદાજીમાં પાણી ઓછા હોય ત્યારે નીચે રચના શું છે. તો કોઈ વૃદ્ધ વ્યક્તિએ કીધું કે નીચે એવું કોતર જેવું છે, એમાંથી પાણી જાય છે, જો એમાં શરીર ફસાઈ ગયું તો પછી નીકળી શકે નહીં. એના આધારે વડોદરાની ટીમ ઓક્સિજન સિલિન્ડર લઈને નીચે ગઈને ત્યાં જ ફસાયેલું શરીર હતું લઈ આવ્યા. મુનિભાઈ મને રડતા રહે, કહેતા હતા લોકો દાણા વાવે, અમે તો અમારા 5 દીકરા વાવ્યા જ ખેતરમાં. હું આ બધા નામ એટલા માટે કહું છું, અરુણભાઈ દવે આદરણીય વ્યક્તિ છે, નેશનલ કક્ષાએ એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ કહેવાય. મુનિભાઈ દવે એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, પણ નિયમો બધાને એક સરખા જ લાગુ પડે. તમે ગમે તે વસ્તુ કરી લીધી હોય, તમે જો મિસ્ટેક કરી તમે સમજ્યા વગર ગયા તો પાણી તો એના નિયમ પ્રમાણે કામ કરે જ. આ કેટલાને સમજાય છે? તો જૂની બધી જ માન્યતાઓ, આયુષ્ય ખૂટ્યું હોય, આવા બધા દવાખાને જ પાછા જતા જ હોય. જો તાવ આવે ને તો મંડે ધરું જ વા, ભાઈ તમારા આયુષ્ય હશે જીવી જશો, દવા લેવાની શું જરૂર? એવું ન વિચારવું જોઈએ, આવું બોલે ત્યારે પાછું જુદું. તો બધા સંયોગ આપણે જોયા. હવે આપણે ભાષાનો થોડોક ભ્રમ જોઈએ. પહેલાં હું તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. કોઈ એક શબ્દ છે એનો કોઈક અર્થ છે ના, અને અસ્તિત્વમાં એને અનુરૂપ કોઈ વસ્તુ છે. આવું નિશાળમાં શીખવાય છે કે નહીં? ક કમળનો ક, કમળ એક ફૂલ છે અને અસ્તિત્વમાં કમળ છે, હા કે ના? ન નદીનો ન એક શબ્દ છે, નદીનો હોવાનો કંઈક અર્થ છે અને વસ્તુ છે. આવો ક્રમ નિશાળમાં ચાલે છે કે નહીં? મારો પ્રસ્તાવ છે આ ક્રમ સરાસર ખોટો છે. અસ્તિત્વમાં કોઈક વસ્તુ છે, એનો હોવાનો કોઈક અર્થ છે, અને અર્થ સમજાય પછી એનો શબ્દ થવો જોઈએ, નહીં કે મારા મનમાં આવે એવો શબ્દ પાડી દઉં. રાઈટ? હવે તમને ચેલેન્જિંગ લાગશે તો બતાડું તમને. અસ્તિત્વમાં કોઈ વસ્તુ છે, એનો હોવાનો અર્થ છે, પછી એનો શબ્દ પ્રયોગ કરીએ. દાખલા તરીકે અસ્તિત્વમાં પાણી છે, પાણી હોવાનો અર્થ છે, પોષક છે, પ્રવાહી છે. પછી એને પાણી કહો, વોટર કહો, નીર કહો, જલ કહો, આપ કહો સંસ્કૃતમાં, તો વાંધો નહીં. રાઈટ? પાણી છે એનો હોવાનો અર્થ પૂરો સમજાય પછી શબ્દ પ્રયોગ થવો જોઈએ. પાણી આપણા માટે છે કે બધા માટે છે? આખી જીવસૃષ્ટિ માટે છે ને. એ પાણીનો હોવાનો અર્થ છે, પછી જો શબ્દ કયો અને એ શબ્દને સમજાવ્યો અર્થના સંદર્ભમાં, તો બાળકો પાણીનો મહિમા કરશે. આ પાણી બચાવવાનું આંદોલન કેમ કરવું પડે છે? પહેલા શબ્દ કહી દીધો અને અસ્તિત્વમાં વસ્તુ તરીકે એને દેખાડી શક્યા નહીં, પ્યાલામાં દેખાડ્યું ખાલી. હવે જો કેટલો મોટો ગૂંચવાડો થયો છે. પલક, વાટકાના વાટકી સાથે લગ્ન થાય તો ચમચીનો જન્મ થાય? વાટકો નર, વાટકી નારી, બોલો, વાટકામાં કોઈ લિંગ છે? સમજાય છે? તમે પીળું ટી શર્ટ પહેર્યું છે, ટી શર્ટ કેવું, પેન્ટ કેવું, શર્ટ કેવો, ધોત્યું કેવું, જબ્બો કેવો, સાડી કેવી, ક્યાં લિંગ છે આની અંદર? જળનું નાન્યતર,
નદી નારી, દરિયો પુરુષ, નાનું નબળું એ બધું નાન્યતર, નાનું પતલું ઢીલું બધું નારી, મોટું ઊંચું તાકાતવાળું બધું પુરુષ. કારણ કે નામ પાડનારાની માનસિકતામાં પુરુષ માનસિકતા હતી. પહેલા નામ પાડી દીધું, દૂધપાક કેવો, કઢી કેવી, લો મને કહો દૂધપાક પુરુષ કેવી રીતે અને કઢી સ્ત્રીલિંગ કેવી રીતે, મોટો લાડુ, સમોસું નાનું, સમોસું નાન્યતર. મારા પત્ની પરણીને આવે મને કે તમે આઈસ્ક્રીમ ખાધી, મેં કીધું ખાધી ના કહેવાય, આઈસ્ક્રીમ ખાધો કહેવાય, તો કે અમે તો ખાધી જ કહીએ. પછી મારી બહેને અનાવિલ બ્રાહ્મણમાં પરણાવી, વડોદરા, એનું સાસરું, એ કે આઈસ્ક્રીમ ખાધું, એટલે ખાધો, ખાધું, ખાધી, હવે ત્રણ થયા. બરફ આઈસ કેવો, ક્રીમ પીળું કેવું, બે ભેગા થઈ જાય તો ખાધો, ખાધી, ખાધું, ત્રણે થાય. ગુજરાતીના કોઈ શિક્ષકો છે? નદી વહેતી હતી અને નાળું વહેતું તું, નદી વહેતી હતી, નાળું વહેતું તું, નાળું નાન્યતર, નદી નારી, અને સાગર પુલ્લિંગ. આમાં અમુક જોડણીના નિયમો હોય ને, કે અ છે કે જેમ કે નચિકેત છે તો એ નર પ્રત્યય થયો કારણ કે પાછળ અ આવ્યો, અને કોઈ સ્ત્રીનું નામ છે જેમ કે ગુણવંતી, ઈ આવ્યો એટલે એ નારી પ્રત્યય થયો. તેવી રીતના જોડણીના નિયમો હોય ને એના ઉપરથી આપણે કહેતા હોય ને. એ બરોબર, પણ નદી નારી છે એવું ક્યાં પછી એ પ્રત્યયની વાત આવે? નદી નારી છે, પણ એ તો આપણે જ કર્યું ને. મારું કહેવાનું એ છે કે આખો ભાષાનો પ્રયોગ વાસ્તવિક છે કે માન્યતા અંતર્ગત છે. નદીને માં આપણે માની છે, નદી પોષક છે એની ના નહીં, ગાય પોષક છે એની ના નહીં, માં છે તો હું માનું છું ને. આપણા પૈકી માં બોલનારા પ્લાસ્ટિકની કોથળીમાં ભાત મૂકે છે ગાયની સામે, ગાય કાઢી શકે તો કાઢવાની કોશિશ કરે, નહીં તો પ્લાસ્ટિક સમેત ખાઈ જાય, ઓપરેશનમાં બધી કિલો કિલોની ગાંઠો નીકળે. કહેવામાં ગાય માતા, અરે કહેવામાં તો પૃથ્વી ને ભૂમિ માતા કહીએ છીએ, કેટલું જમીનનું પ્રદૂષણ છે. નદીના પ્રદૂષણમાં કંઈ કમી છે? ગંગા શુદ્ધિ અભિયાન ચલાવવું પડે છે, સદીઓથી ગંગાજીનું પાણી મરણાના મોઢામાં મૂકતા આવેલા, તો ગંગાનું શુદ્ધિ અભિયાન કરવું પડે, યમુના શુદ્ધિ અભિયાન કરવું પડે, એટલી બધી બગાડી કેમ નાખી? બોલવામાં, બોલવામાં આત્મા પરમાત્મા, જીવવામાં ગાડી બંગલો. પાછા આપણે સમજદાર, મૂળ વાત તો અહીંયા ભાષાના પ્રયોગની છે. તો હવે ભાષા કેવી હોવી જોઈએ? અસ્તિત્વમાં કોઈક સચ્ચાઈ છે એનો એક્ઝેક્ટ અર્થ બતાવતો હોય એવો શબ્દ પ્રયોગ. તો હવે ગુજરાતીના શિક્ષકો, એક પહાડ હતું એવું કોઈ વિદ્યાર્થી લખીને આવે તો એના માર્ક કાપશે નહીં, કારણ કે પહાડને કોઈ લિંગ છે નહીં. હિમાલયમાંથી ગંગા નીકળ્યો એવું જો કોઈ લખે તો એના માર્ક કાપવા જોઈએ નહીં, કારણ કે ગંગા નદી સ્ત્રીલિંગ નથી. આજનું હોમવર્ક, જ્યારે રાતે સુવા જાઓ ને ગોષ્ઠી પત્યા પછી, ત્યારે પરસ્પર વાતચીત કરજો. આપણી ભાષામાં એવા કેટલા શબ્દો છે જેમાં કોઈ લિંગ નથી, છતાં એને લિંગ અડાડી દેવામાં આવ્યું છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અથવા નાન્યતર. ત્યારે સવાલનો જવાબ થઈ ગયો. જોડણીના નિયમો કોને બનાવે, આપણે કે બીજે? એ તો ઊંઝા જોડણી થઈ ગઈ ને, આગળ બત્તી ને પાછળ બત્તી, એમ કે પેલો લાઇટનો પોસ્ટ હોય ને, લેમ્પ પોસ્ટ, એટલે કે આગળ બત્તી કરવાની કે પાછળ બત્તી કરવાની? તો કે એક જ બત્તી રાખો ને. હું એન્જિનિયરિંગના પ્રથમ સેમેસ્ટરમાં ટેક્યોમેટ્રી સર્વા કરવા માઉન્ટ આબુ ગયો ત્યારે રઘુનાથજી મંદિરના પરિસરમાં મેં ફણસનું ઝાડ જોયું. ત્યાં સુધી નાનપણથી મોટો થયો ત્યાં સુધી અણકોનો, તો કે અણફણસનો, કક્કાની અંદર અણફણસનો, ફણસ દેખાતું જ ક્યાંય છે નહીં.
એટલે બાળકને જે નથી દેખાતું, જેમાં લિંગ નથી, એવું ભ્રમયુક્ત ભાષા આપણે શીખવીએ છીએ. આ મોટું થઈને બાળક પછી આ જ જુદારું કરવાનું શરૂ કરે, પુરુષ અને સ્ત્રી, મોટું અને નાનું, જ્યારે કે બંને માનવ છે. અહીંયા હવે પ્રસ્તાવ મૂકું છું, ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં બધા માનવો છે, કેટલાક માનવોને પુરુષ શરીર છે, કેટલાક માનવોને સ્ત્રી શરીર છે, બાકી બંનેની અંદર એક સરખી કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. ગમે તે કલ્પના કરવાની બંનેમાં ક્ષમતા છે અને ગમે તે કર્મ કરવાની એની પાસે સ્વતંત્રતા પણ છે. પણ માન્યતા અંતર્ગત આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એવા સામાજિક રીતિ રિવાજો, ક્યારેક કુરિવાજો. બોલો પલકબેન, હવે વાળ વધારવા જોઈએ કે નહીં જોઈએ, આ ક્યાંથી આવ્યું? તો સ્ત્રીઓને શૃંગારિકતા તરફ, સ્ત્રીઓને બ્યુટિફિકેશન તરફ દોરવામાં આવી. તો નાનપણથી જ અમારી નિરાલી નાની હતી, તેના પપ્પા મમ્મી કે મોળા કત કર, ગૌરી વ્રત કર તો સારો વર મળે. હવે નિરાલીને વર શું એવી ખબર નથી, એને પોતે સ્ત્રી છે એવી ખબર નથી, અને તો પોતે માનવ છે, બ્યુટિફુલ વન્ડરફુલ માનવ. એની અંદર જ્યારે કોઈ પ્રજનનની પ્રવૃત્તિનો ખ્યાલ સુધા નથી, ત્યારે એની અંદર બીજ રોપવામાં આવ્યા છે કે તું વ્રત કર તો તને સારો વર મળશે. એટલે નિરાલી મોટી થતા થતા પોતાને હંમેશા નિમ્ન જ માને કે મારે કશુંક મેળવવાનું છે, એના માટે મારે ત્યાગ કરવાનો છે, સારું ભાવતું છોડી દેવાનું છે, થોડા દિવસ ભૂખ્યું રહેવાનું છે. એટલે એની માનસિકતામાં હું માનવ છું એવું ના રહે, એની માનસિકતામાં શું થઈ જાય, હું સ્ત્રી છું અને મારે કોઈકને પ્રસન્ન કરવાના છે તો એ મને મળશે, એટલે પછી હું નખ વધારું ને વાળ વધારું ને અંબોડા ને ચોટલા ને બટરફ્લાય ને પીન ને જે પણ આવતું હોય. હા કે ના? નિરાલી અમારી પહેલા શિબિર કરી ચૂકે છે, એટલી પ્રસન્ન વદના છે, નામ જ બદલી નાખવું છે, પ્રસન્ના. મારા હૃદયમાંથી એવો આશીર્વાદ નીકળે છે કે હંમેશા આવી ખુશ રહે. પણ માનવ તરીકે પોતાને દ્રઢ એસ્ટાબ્લિશ કરશે તો ખુશ રહેશે. જે દિવસે એમ થઈ ગયું હું સ્ત્રી છું, સ્ત્રીનું શરીર છે, કોઈ એમ કે સ્ત્રીને અબળા કહે છે, ક્યાંથી અબળા? બધી જ માન્યતાઓ. પુરુષને છે ને હાર્ટ એટેકથી મરવાના પ્રસંગ મેક્સિમમ, કારણ કે લાગણીને હેન્ડલ ના કરી શકે. સ્ત્રીઓ લાગણીને હેન્ડલ કરી શકે, રોઈ લે, આને રોવું ન આવે એટલે ડફ કરતો પડી જાય, એક દી બધું ભેગો ડૂચો ભરાઈ ગયો હોય. સ્ત્રીનું શરીર પુરુષના શરીર કરતાં વધુ સક્ષમ છે, કારણ કે લગભગ 9 મહિના જેટલો સમય એક આખું શરીર ઉછેરે, એ દરમિયાન એની પોતાની બધી ફંક્શનલ સિસ્ટમ પરફેક્ટ ચાલે, એનું કિડની, એનું હાર્ટ, એના ફેફસા, બધું જ પરફેક્ટ ચાલે, અને પેરેલલી એક બીજું આખું શરીર પરફેક્ટ ચાલવા માંડે, ત્યાર પછી એને બહાર આવવાનું છે. આ સમજાય છે? હું જેવી તેવી વાત નથી કરી રહ્યો. તો સ્ત્રીનું શરીર વધુ કેપેબલ છે, સ્ત્રીઓ ટકલું થતી નથી, એ પોતાના તાણને બહુ સારી રીતે હેન્ડલ કરી શકે છે. પણ એક સ્ત્રીએ કીધું હું અબળા, એટલે બીજી કે હું અબળા. હાલ બી આપણી ભેગી થઈને પૃથ્વી પરની તમામ સ્ત્રીઓને અબળા કરી નાખીએ. ક્યાં અબળા છે? હમણાં કહું ભાઈ, મને એક વુમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામમાં બોલાવ્યો, તેના જે આયોજક હતા ને મારી બાજુમાં જ બેઠા હતા. મેં કીધું તમને એવું નથી લાગતું નામ બદલવું જોઈએ? કે કેમ? મેં કીધું વુમન એમ્પાવર્ડ જ છે, ખાલી તક તો આપો, સશક્તિકરણ ક્યાં કરવાનું છે? સશક્ત જ છે, ઓપોર્ચ્યુનિટી જ નથી. વુમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ નહીં, ઓપોર્ચ્યુનિટી પ્રોગ્રામ. એક મિનિટ ખુશાલ ભાઈ, વાત પૂરી કર લો. હવે જેવું ટાઇટલ ભાષા પ્રયોગ કર્યો ને, સશક્તિકરણ, એટલે જેટલી બહેનો એમાં જવાની નથી ને, એના મનમાં શું ઇમ્પ્રેશન જાય કે આપણને સશક્ત કરવા માટે ભાઈઓ મથી રહ્યા છે? કારણ કે આપણે અશક્ત છીએ. હું તો હવે શું કરી શકું? એક મિનિટ હોલ્ડ ઓન. હું સશક્ત નથી, હું અશક્ત છું, એવું ઇમ્પ્રેશન પડ્યા જ કરે. જરૂરી નથી કે બધા માની લે, જરૂરી નથી, પણ ઘણી બધી બહેનો માની જ લે, પોતાને લો માને, પાવરલેસ માને, અને જેવું માને એ પ્રમાણે પછી નિર્ણય લે અને કાર્ય કરે. ખુશાલભાઈને માઇક પહોંચાડો, અહીંયા બેનને માઇક પહોંચાડો. સર, તમે કીધું એમ કે માનવ બધા સરખા છે, સ્ત્રી અને પુરુષ
એ એનું શરીર છે. તો જિનેટિકમાં એવું કેમ થાય છે? તમે સવારના સેશનમાં કીધું કે જિનેટિકમાં જો અહીંયા ટાલ આવી, વાળ ખરી ગયા કે સફેદ કે ધોળા થવા, સ્ત્રીઓને એવું નથી થતું, તો જિનેટિક એને લાગુ નહીં પડતું હોય? લાગુ પડે જ છે. સ્ત્રીઓને વાળ કાળા ને ધોળા એને થાય છે, ટાલ નથી પડતી. ટાલે પડે છે પણ બહુ નથી પડતી, એમ કહો સંપૂર્ણ ટાલ નહીં પડતી હોય. તો સ્ત્રીની ખાલી વાળની કેમ વાત કરો છો? આખા શરીરની રચના જુઓ ને, એ તો પુરુષની રચનાથી જુદી જ છે ને. હા, પણ એનાથી એને તમે નિર્બળ કે અબળા કેમ કહો છો? વાળ લાંબા હોય કે ટૂંકા હોય કે ટાલ ના પડવી, એનાથી નિર્બળ કેવી રીતે થઈ જાય? પોઈન્ટ અહીંયા અબળા સબળાનો. જો મારો પ્રસ્તાવ છે, સ્ત્રીઓએ પુરુષ સમોવડી થવાની કોશિશ કરવાની નથી. પુરુષ આસમાનમાંથી નીચે ઠેકડા મારે ને તો પણ સગર્ભા નહીં થઈ શકે, અને બાય ચાન્સ અંદર ઇમ્પ્લાન્ટ પણ કરી દે ગર્ભને, ઉછરી પણ જાય તો એની ડિલિવરી નહીં કરી શકે, એને કાપીને જ કાઢવું પડશે બહાર. એવો પ્રયોગ થયો છે પશ્ચિમમાં. સ્ત્રી સગર્ભા થશે ને એક નવા જીવને જન્મ આપશે, એટલું જ નહીં, પછી એને દૂધાનું પાન કરાવી શકશે, દૂધ પીવડાવીને ઉછેરી શકશે. પુરુષ માટે આ શક્ય નથી. તો કયા આધારે કહી શકાય કે પુરુષનું શરીર વધારે કેપેબલ છે? આખી વંશ પરંપરા વહન કરવામાં આજે સ્ત્રી કોઈ પણ પુરુષ બીજ IVF થી લઈને માં બની શકશે, હા કે ના? પુરુષ માટે આ નથી શક્ય કે કોઈ પણ સ્ત્રીનું બીજ લઈને પોતે પુરુષ પિતા બની જાય. ઇમ્પોસિબલ. આપણા વડવાઓને કશુંક તો દેખાયું હશે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આવું કહ્યું કંઈક તો દેખાયું હશે ને. જ્યાં જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવો રહે છે, રમણ કરે છે. બોલો. હા સર, તો મારું પર્સનલી માનવું એવું છે કે સ્ત્રી સશક્ત નથી. કેમ? કારણ કે ઘણી વખત મને ખુદને એવું કહેવામાં આવ્યું છે કે આપણે ઘરે કંઈ સજેશન કરીએ ને તો આપણને એમ કહીને ચૂપ કરી દે કે તમે ચૂપ થઈ જાઓ, તમારી સ્ત્રીની બુદ્ધિ તો પગની પાણી સુધી જ હોય. તમે એવું માની લીધું છે? તમે ફરીથી મારા એવી રીતે બેટા એવું જુઓ કે તમે આવું સાંભળ્યું છે. જ્યારે તમે સાંભળેલું સ્વીકારી લો છો ચકાસ્યા વગર, એનું નામ જ માન્યતા છે. આપણે માનવું જાણવામાં ડિફરન્સ શું કીધું? કોઈ પણ પ્રસ્તાવ આવ્યો ચકાસ્યા વગર માની લીધો. બેન એવું બોલી કે હું એવું માનવા માંડી છું. હું એ તો ક્યારનું કહી રહ્યો છું, વારંવાર સાંભળીને, વારંવાર એકની એક વાત સાંભળીને. ગોબેલ કહેતા હતા હિટલરના સમયમાં, ગોબેલ્સની પ્રચાર શૈલી કે ભાઈ વારંવાર એકનું એક વાત કહો એટલે લોકો પછી એને સાચું માનવા માંડશે. તમે માની લીધું, એમણે તો કીધું માનસિકતામાં પુરુષ પ્રધાનતા છે, નિર્ણયો પુરુષો લેતા આવ્યા. જો આપણે આપણા અમુક શાસ્ત્રો જુઓ, મર્યા પછી સ્વર્ગની જે કલ્પના છે ને એની અંદર અપ્સરાઓના વર્ણન છે. પુરુષે બનાવ્યું ને ચોપડી, સ્ત્રીઓ બનાવી હોય તો દેવદૂતનું વર્ણન હોય. આ સમજાય છે? ભોગ ભોગવવાનો જે કન્સેપ્ટ છે, ચોપડી લખનાર પુરુષ છે અને અહીંયા સ્ત્રી જોઈએ છે, અને મરી ગયા પછી પણ સ્ત્રી જોઈએ છે, તો સ્વર્ગની કલ્પનામાં એ જ છે. અહીંયા ખાવાનું જોઈએ છે તો સ્વર્ગની કલ્પનામાં પણ બધા માલ મળીદા છે. અહીંયા બાગ બગીચા અને ફુવારા જોઈએ છે તો સ્વર્ગની કલ્પનામાં બધું એ જ છે. એ તો ઠીક, હમણાં આટલું કરો તો પછી સ્વર્ગ મળશે, હમણાં ભૂખ્યા મરો પછી ત્યાં માલ ખાજો. જરાક તો વિચારો, એવું હોય હમણાં ખાવા મળે છે તે ખાવ ને ડાયરેક્ટલી. સ્વર્ગમાંથી પાછું આવીને કોઈ કહેશે એવું કે અમે આજે તો માલપુઆ ખાધા હતા, ખાલી ખાસ કહેવા જ આવ્યો છું, હમણાં કોઈ ગુજરી ગયું તો મને સમાચાર મળ્યા કે ગરુડ પુરાણ બેસાડ્યું છે, મેં એક દિવસ વાંચી લીધું એટલે ખબર પડી ગઈ. ગરુડ પુરાણમાં બધું 1:47 બતાડી, આમ કર્યું ને તો તેલના તાવડામાં તળશું. હવે શરીર જ નથી રહ્યું તો તળશે કોને? જે હતો એને તો ઓગાવી દીધો તો તળશે કોને? વૈતરણી નામની નદી છે, પૂંછડું પકડીને તરવાનું છે. ક્યાં છે નદી? બધી જ કલ્પનાઓ. આ તમને સીધો પ્રસ્તાવ છે, આપણી સામેના ગ્રંથોમાં બધું જ
ખરાબ ને નકામું છે એવું મેં નથી કહ્યું, એટલે એવું માની ના લેશો. પણ આપણી પાસે બહુ બધી વાર્તાઓ છે, બહુ બધા કથાનકો છે, જેની અંદર કાં તો લોભ બતાડવામાં આવ્યો છે, કાં તો ભય બતાડવામાં આવ્યો છે. આમ કરો તો પુણ્ય થશે, આમ કરો તો પાપ થશે. મારું જ્યાં ગામ છે ત્યાં એક ભાઈ રહે છે, દિનેશભાઈ. એમણે એક હનુમાનજીની ડેરી કરી છે, પછી એક મોટો ચોક કર્યો છે, એને ફરતે વાડ કરી છે. એમાં 20 કિલો ગાંઠિયા કે રોજ ખવડાવું છું, મોટું પુણ્યનું કામ કરું છું. મેં કીધું જરાક તો વિચાર કરો, પક્ષીને તળેલા ગાંઠિયા એનો ખોરાક છે. પક્ષી બે પ્રકારના, કાં એકલા ચણ ખાનારા હોય અને કાં ચણની જીવડા બે ચકલી બે ખાય. તો પક્ષીનો એ ખોરાક છે, પક્ષીનો એ ખોરાક ઝૂંટવા એની એવી જીવનશૈલી રાખવાની છે. જેમ કે શેઢા ઉપર ઝાડ હતા એક સમયમાં, તો પક્ષીઓ બેસતા ને દાણા ચણતા. આપણે ઓછાયો પડે, ઉત્પાદન ઓછું થાય, એટલે ઝાડ કાઢી નાખીએ. હવે પક્ષી બેસે પણ ક્યાં, માળો ક્યાં કરે ને ખાય કેવી રીતે? પછી આપણે ગાંઠિયા નાખીએ. ગામે ગામ આ જોવા મળે છે, બાપા સીતારામની મઢુલી હોય ને એની આજુબાજુ ક્યાંક આવું પડ્યું હોય. અને પક્ષીઓ તો માન્યતા અંતર્ગત એને દાણા જેવું લાગે એટલે ખાય, પછી ટેવ પડી જાય એટલે ખાય. આપણે ક્યારેય વિચાર કર્યો છે એના પેટની હાલત શું થાય છે? અમદાવાદ નહીં પણ ગાંધીનગરનો પ્રસંગ કહું. ગાંધીનગરમાં એક ભાઈની ગાંધીનગર સમાચારમાં સ્ટોરી છપાણી કે ભાઈ વાંદરાને રોજ બિસ્કિટ ખવડાવે છે. પછી જે સમયને બધું લખ્યું હતું ત્યાં હું ગયો. એ ભાઈ સ્કૂટર લઈને બે થેલા એટલે કેટલા પાર્લેના બિસ્કિટ આવે આખો થેલા ભરીને. એટલે વાંદરા 150-200ની સંખ્યામાં વાંદરા એ રાહ જોઈને બેઠા હોય. પેલા ભાઈ 9:50 ત્યાં પહોંચી જાય, 10:30 સચિવાલયનો ટાઈમ, એ નોકરી કરે સરકારી. 10:50 ત્યાં ઉતરે, સ્કૂટર પાર્ક કરે, થેલામાંથી બિસ્કિટના પડીકા કાઢીને એક એક પડીકું ખોલે. વાંદરાઓ ક્રમશઃ આવતા જાય અને જૂટા જૂટ પણ કરે, કોથળી બધી લઈ જાય. આવો કાર્યક્રમ 10 મિનિટમાં પતાવે ને રોજ ખવડાવે. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું ક્યારેય વિચાર કર્યો બિસ્કિટ મેંદામાંથી બને? માણસોને મેંદો ખાવાની ના પાડવામાં આવે છે, કારણ કે આપણે બહુ શ્રમ કરતા નથી. આટલા બધા બિસ્કિટ તમે રોજ આ વાંદરાઓને ખવડાવો છો, એનો સ્વાસ્થ્યનો વિચાર કર્યો ક્યારે? આપણા મનમાં પુણ્યના પાપના કેવા કન્સેપ્ટ પડ્યા છે? કીડિયારું પૂરે, રાઈટ? કીડી જ્યાં થતી હોય ત્યાં આગળ થોડુંક લોટ નાખે, કારણ કે સ્વર્ગમાં એક ભવન છે ચિત્રગુપ્ત ભવન, ત્યાં મિસ્ટર ચિત્રગુપ્ત એના આસિસ્ટન્ટો સાથે ચોપડા લઈને બેઠા છે, કેમલિન કંપનીના ચોપડા. કોણ આવ્યું? તો કે સુરેશ પટેલ. શું કર્યું? તો કે 50 જીવનવિદ્યાના શિબિરો થકી દરેક શિબિરમાં 100 લેખે આટલા લોકોનું લોહી પીધું, 5-5 દિવસ નાખો કે નરક નંબર 5માં. તમને શું લાગે, જવું હોય કોઈ ચોપડો લઈને બેઠું હોય? આખું ગરુડ પુરાણ બધું આવું જ છે, આમ કરો તો આમ થાય, નામ કરો તેમ થાય. હવે જરા અંદર હચમચતું હશે, મેરા દેશ મહાન. એટલે બધું મહાન નહીં, જે મહાન હોય એને જ મહાન કહીએ. પહેલા તો કે સતયુગ હતો, હમણાં તો કળિયુગ છે. સતયુગ ગયો, દ્રાપર ગયો, ત્રેતા ત્રણ ગયા ને, અત્યારે કળિયુગ ચાલે છે, રાઈટ? પહેલા હું સારું હતું. આપણી એક બહેન દ્રૌપદીને ભર સભાની અંદર રજસ્વલા સ્થિતિમાં સાડી ખેંચવાનો પ્રયત્ન થયો તો કે નહીં? અહીંયા થયો તો કે બીજે ક્યાંય થયો તો? શું સારું હતું? ઉપાડી નહોતા જતા કોકની સ્ત્રીઓને? રાવણ નહોતો ઉપાડી ગયો સીતાજીને? પહેલાં સારું હતું ને અત્યારે ખરાબ છે? બધે જ સમયે માણસો હતા. માણસને કશું ઈશારો કરવા માટે કથાઓ આવી હશે. આપણે પોતાનું નિરક્ષીર વિવેકથી જોવું પડે ને કે શું કામનું શું નહીં કામનું. આ સમજાય છે? કેટલાને આ સ્વીકાર્ય થાય છે કે અહીંયા જે કહેવાઈ રહ્યું છે એને ચકાસવાની વાત થઈ રહી છે? મેં એવું નથી કીધું કે રામાયણ ના વાંચો, એવું કીધું વાંચો પછી જુઓ તમને શું સ્વીકાર્ય છે. મને તો સગર્ભા સ્ત્રીનો ત્યાગ કરનાર રામજી સ્વીકાર્ય નથી, પણ પેલા ભીલને હૃદયથી ભેટનાર રામજી બહુ સ્વીકાર્ય છે. રાવણના મૃત્યુ પછી લક્ષ્મણને એવું કહેનાર કે જાય એની પાસે શીખી લે રાજનીતિ, એ રામજી મને બહુ સ્વીકાર્ય છે. અને મને એવું સ્પષ્ટ ખ્યાલ આવે છે કે દેશમાં આટલા વર્ષો પહેલાં રામાયણ બન્યું, લગભગ રામાનંદ સાગરે 25 રામાયણના ઉલ્લેખ કર્યા હતા સિરિયલ વખતે કે આટલા આટલાનો મેં રેફરન્સ લીધો.
દક્ષિણ ભારતમાં રાવણના મંદિરો છે, કારણ કે રાવણ રાક્ષસ નહોતો, રાક્ષસનો રાજા હતો, એ તો બ્રાહ્મણ હતો. તો વિવિધ રામાયણોમાં વિવિધ વસ્તુઓ છે. આપણા ખૂબ સારા લેખક નગીનદાસ સંઘવી, હું જ્યારે એન્જિનિયરિંગમાં ભણતો ત્યારે રામાયણ ઉપર લેખમાળા શરૂ કરી, આખા ગુજરાતમાં એટલો ઉવાફો થયો, બંધ કરવી પડી, કારણ કે એમણે શ્લોક સાથે લખ્યું, રામમાંસ ખાતા હતા એટલે હરણનો શિકાર કરતા હતા. તો વાલ્મીકિના રામમાંસ ખાય છે, તુલસીદાસના રામ નથી ખાતા, કયા માનવાના? આપણી પાસે ગ્રંથ સ્વરૂપમાં વસ્તુઓ છે. મંદિર વહી બનાયેંગે, કેટલા મરી ગયા એમાં. કયા સાત બારના ઉતારામાં લખ્યું છે કે અહીંયા રામ જન્મ્યા? થયા કોઈ સાત બારમાં? અહીંયા બનાવવાનું, ત્યાં બનાવવાનું, ક્યાં બનાવવાનું મંદિર? તમારે અત્યારે બધું અચમચ છે, અંદર અચમચવું જ જોઈએ. મુખ્ય કાર્યક્રમ સમજનો પડતો મૂકીને આપણે વિવિધ પ્રકારની આવી રચનાઓ કર્યા કરીએ છીએ અને એને કારણે મુખ્ય કાર્યક્રમ અટકી જાય છે. આપણા દેશની આખી સાયકીને કહેવાતો ધર્મ અથવા સંપ્રદાય ક્રિકેટ અને ફિલ્મ આ ત્રણ દોરે છે. જુઓ, મારો તો પ્રસ્તાવ છે, કહેવાતો ધર્મ હિન્દુ કહીએ ને તો પણ કેટલા વાડા છે. કોઈક શક્તિની ઉપાસના કરે, કોઈક વિષ્ણુની ઉપાસના કરે, કોઈક શિવજીની ઉપાસના કરે. વિષ્ણુની ઉપાસના કરવા વાળા એટલા કટ્ટર અમુક તો કે શિવ શબ્દ ના બોલે, સંધાવવું કે શિવડાવવું ન કે, એટલો તો વાંધો. બધાની આવા બ્રાન્ચીસ છે બધી. પછી વિષ્ણુની ઉપાસના કરો તો અમુક અવતાર નહીં કરે, નહીં કરે. કૃષ્ણની ઉપાસના કરે તેમાં કોઈ વાળી નહીં કરે, કોઈક બાળ ગોપાલ નહીં કરે, કોઈક મોટા કૃષ્ણ નહીં કરે, કોઈક વળી શ્રીનાથજી નહીં કરે. કેટલી વેરાયટી છે, એ વેરાયટીનો વાંધો નથી. આપણે પછી વાળો ફિક્સ કરી દીધો, એ વિજય જવા દે ને, એ તો શંકર ભગવાનનો ભગત છે, આપણે વિષ્ણુવાળાને એને શું લેવા દેવા. એટલે વિજય મારો ભાઈ છે એવો મને ભાવ આવે જ નહીં. મારા વાળાનો હોય તો મારો, નહીં તો પરાયો. આ ખાલી આપણા દેશમાં નથી, દુનિયાભરમાં છે, ખ્રિસ્તીઓમાં પણ, કેથોલિક પ્રોટેસ્ટન્ટ મુસ્લિમ ભાઈઓમાં, શિયા સુન્ની, આવા કેટલું. બૌદ્ધિઝમમાં જશો તો હીનયાન મહાયાન, જૈનિઝમમાં શ્વેતાંબર દિગંબર, કેટલા બધા મલ્ટિપલ બ્રાન્ચીસ છે. આ સમજાય છે? તો એક ધર્મ બીજા એક માણસને બીજા માણસને જોડવાનું કામ ધર્મ એ કરવાનું કે તોડવાનું? તમને શું સ્વીકાર્ય છે? ઈશ્વરના નામે એકબીજાની સાથે જોડાઈએ એ સ્વીકાર્ય છે કે જુદા થઈએ સ્વીકારીએ? તાકાત કરો તમારી પોતાની. જોડાઈએ સ્વીકારીએ છે ને, તો સહજ રીતે પૂછીએ તો ધર્મ જોડવાનું કામ કરે એ જ સ્વીકાર્ય છે. પણ દેખાય તો નથી રહ્યું, એવું તો તપાસવું પડશે ને કે ધર્મ છે ખરો કે ખાલી રિચ્યુઅલ છે. ખાવાનું પીવાનું પ્રસાદી વેચવાની મજા, ગરબા જેવું. માતાજી શું લેવા વચ્ચે લાવવા? ઇન્ટરનેશનલ મેગા ડાન્સ ફેસ્ટિવલ, એવું જ કેવું જોઈએ? મેરઈ બેરઈ હીર બેરા બેરા ઈ ખાલી બેરા, ઓ સોરી. આપણે શબ્દ અર્થ ને વસ્તુ કહેતા હતા, અહીંયા પાછા પહોંચી જઈએ. આખા જીવન વિદ્યામાં હું તમને જુદી જુદી વસ્તુઓ બતાવીશ. આપણે આવતીકાલથી શરૂ થશે વસ્તુઓ જોવાનું. વસ્તુઓ જોઈશું, એનો અર્થ જોઈશું, તો એનો શબ્દ પ્રયોગ સમજાશે. રાઈટ, હું તમને અત્યારે મજા પડે એટલે એક વસ્તુ બતાવું છું, પાણી. મને પાણીની વાત કરતાં બહુ રોમાંચ થાય, બહુ રાજી થાઉં. અસ્તિત્વમાં જેટલું કંઈ છે ને એમાં કેટેગરી કરવા જઈએ ને તો પદાર્થો છે, રાઈટ, મટીરિયલ વર્લ્ડ. પછી વનસ્પતિઓ છે, રાઈટ, અને ત્રીજું જીવો છે, અને ચોથું આપણે માનવો છીએ. આમાં પાણીની ખૂબી જુઓ, બધા જ પદાર્થો જેને ઠંડા કરો ને, જેટલી પણ વસ્તુ ઠંડી કરો એટલી સંકોચે, અને જેટલું ગરમ કરો ને એ ફૂલે. આ બધાને ખબર છે ને, આ કોમન છે બધા પદાર્થો માટે. પાણીના કેસમાં શું થાય છે? વાતાવરણ ઠંડુ થવા માંડે એટલે પાણી ધીમે 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 સંકોચાવા માંડે, બરફ થવાની દિશામાં જાય.
પણ જેવો બરફ થાય ને હવે સંકોચાવાને બદલે ફૂલવા માંડે. આ અનિયમિત કદ પ્રસરણનો સિદ્ધાંત કહે છે પાણીનો. એને કારણે શું થાય છે, જળચર જીવો અત્યંત ઠંડીની અંદર જળ જો બધું બરફમાં કન્વર્ટ થઈ જાય અને જો એ કન્ડેન્સ થઈ જાય તો બધા જીવો મરી જાય. તો પાણી ઠંડુ થવા માંડે છે, જળચર જે જીવો નીચે છે ઉપરની આખી સપાટી ઠંડી થતી 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 બરફમાં પરિવર્તિત થઈ જાય છે અને બરફ તરે છે. બરફ તરે છે એટલે આખી સપાટી બરફથી ભરાઈ જાય છે, નીચે પાણી મેન્ટેન થાય છે, જળચર જીવો જીવતા રહે છે. જો બરફ અનિયમિત કદ પ્રસરણ પ્રમાણે ન ચાલતો હોય તો ધીમે ધીમે ઉપરથી નીચે સુધીનું બધું પાણી ઠંડુ થઈ જાત. હવે આનું આ બરફનું લેયર પોતે જ અવાહક થવાનું કામ કરે છે, એટલે હવે વાતાવરણની ઠંડક નીચે પાણી સુધી પહોંચતી નથી, બધા જીવો જીવે છે અને એમનું જીવવું બહુ જ જરૂરી છે. સાવ સાદા જીવ પ્લેન્કટનથી લઈને વહેલ માછલી સુધી, અત્યારે બધી વાત કરવાનો સમય નથી, પણ એવું સરસ જીવનચક્ર આ જીવોનું ગોઠવાયેલું છે, એના થકી આપણે ટકી શકીએ. જો આ પાણી છે આવું જો વિદ્યાર્થીને નાનપણથી ખબર પડી હોય તો કોઈ દિવસ ચકલી બંધ કરવાનું કહેવું પડે ખરું, કે પાણીના એક એક ટીપા ઉપર કેવી રીતે જીવો નિર્ભર છે અને કુદરતે પાણીને કેવી ડિઝાઇન કરી. વિજ્ઞાન વાળા કહે છે અનિયમિત કદ પ્રસરણનો સિદ્ધાંત, મને જો એ કહેવામાં આવે તો હું કહું છું અતિશય અદ્ભુત નિયમનો સિદ્ધાંત અથવા નિયમિત પ્રસારણનો સિદ્ધાંત. કારણ કે નિયમ છે એટલે પેલા જીવે છે. મને અનિયમિત લાગે છે કારણ કે મારા દ્રષ્ટિએ નિયમ કેવો છે, ઠંડુ થાય બધું સંકોચાય અને ગરમ થાય બધું પહોળું થાય. માણસમાં એક એવું કહેવું જોઈએ કે આ કુલ હે હમ, જે કુલ હોય તો ઉદાર હોય ને વિશાળ હોય ને પ્રસન્ન હોય ને, એને કુલ કહેવાય કે વોર્મ કહેવાય. બહુ છે કુલ છે કુલ, આ લોકો બધું એવું કુલ શબ્દ વાપરતા હશે, વાપરો ને કુલ. તો હું કુલમાં આવું કે વોર્મમાં આવું? ઓકે, કોઈ પ્રશ્ન? હા જી, આપણે સુનિલભાઈ કેટલા વાગ્યા સુધી સત્ર? 5 રાઈટ, 5 થવા જ આવ્યા છે. નમસ્તે સુરેશભાઈ. નમસ્તે ભાઈ. તમે વાત કરી કે વસ્તુ અર્થ અને શબ્દ, થોડોક નીચે રાખો. ઓકે, વસ્તુ અર્થ અને શબ્દ, તો તમે ઉદાહરણ આપ્યું પાણીનું, તો આપણે નદીને સ્ત્રીલિંગ કહીએ છીએ તો એને બદલે કયો શબ્દ વસ્તુ અર્થ અને શબ્દના આધારે આપણે એનો ઉચ્ચાર કરી શકીએ? નદીમાં લિંગ નથી એટલે તમે કોઈ પણ પ્રયોગ કરી શકો. નદી વહેતી હતી, નદી વહેતું તું, નદી વહેતો તો, કારણ કે જેમાં લિંગ નથી તો ફ્રીડમ છે, સ્વતંત્રતા છે. આ તો પ્રાથમિક કક્ષાથી કહેવાવું જોઈએ તો જ બાળક એ રીતે પ્રયોગ કરે ને. અત્યારે તો આપણે ફિક્સ કરી દીધું છે નદી વહેતી હતી જ, નહીં તો માર્ક કપાઈ જશે. ઓકે સર, તો શરૂઆતથી આ બાબતે કેમ સુધારો નહીં આવ્યો હોય? હવે તો એ લોકો ગુજરી ગયા, હવે કોને પૂછવા જઈએ? બરાબર છે, જે ચાલી રહ્યું છે તપાસીએ અને માન્યતામાંથી બહાર નીકળીએ તો કાલે બોર્ડ માં આપણે જ બેસશું અને આપણે બોર્ડ નો સિલેબસ બદલી નાખશું. થેન્ક યુ. પોઈન્ટ સમજાય છે? આ જેટલું વિષય વસ્તુ અહીંયાથી પસાર થાય એટલે રાતોરાત બધું નહીં બદલાઈ જાય, પણ તમારો કમસે કમ આતંકવાદ બંધ થઈ જાય. અહીંયા જો ગુજરાતીના શિક્ષકો બેઠા હશે તો એનું બાળક જો મિસ્ટેક કરશે તો રાજી થશે કે એની અંદર તો સપાટીમાં કચરો પડ્યો નથી એટલે એને કોઈ લિંગ અડાર્યું નહીં. હા, પછી તમે સ્નેહપૂર્વક એવું કહી શકો કે બેટા તારો વાત બરાબર છે, પણ અત્યારે આપણે ભાષા પ્રયોગમાં નદીને સ્ત્રીલિંગ ગણીએ છીએ, આ જનરલ આવું છે, બસ આવું તો કહી શકાય કે નહીં? વાટકી પડી ગયો એ પ્રયોગને ખોટો ગણાવવો જોઈએ નહીં. વાટકી પડી ગઈ, વાટકી પડી ગયું, કારણ કે એમાં લિંગ નથી. આ તો ગુજરાતી ને હિન્દીની વાત ચાલી રહી છે. તમે જેવો ભાષામાં બહાર નીકળી જાઓ એટલે તરત લિંગના પ્રશ્નો સોલ્વ થઈ જશે. ચાલો જતા રહો અંગ્રેજીમાં. ગુજરાતીમાં જે વસ્તુમાં લિંગ છે એવું ઇંગ્લિશમાં છે?
બધા શબ્દોમાં એવું નથી, એવું સંસ્કૃતમાં પણ. તો જેવો ભાષા બદલાઈ જશે એટલે લિંગના પ્રશ્નો જુદા બની જાય છે, કાં સોલ્વ થાય છે ને કાં બીજા નવા ઉભા થાય. એટલું ધ્યાન રાખો તમારો મૂળ પ્રશ્ન હતો કે આવું કેમ થયું. તો હવે એનો જવાબ એ છે, માણસે જંગલમાં પશુઓને જોઈ જોઈને માનવાની ક્રિયા એટલી હદે કરી કે કોઈ એક બોલ્યો બીજાએ એને માનીને તાળી પાડી અને હજારો લોકો પાછળ દોડવા લાગ્યા. આવું ભાષામાં થયું, ટેકનોલોજીમાં થયું, રીતિ રિવાજોમાં થયું, બધે જ થયું. આપણે હિન્દુઓમાં એક પત્ની પ્રથા છે ને, મુસ્લિમોમાં ચાર પત્નીની છૂટ છે કે નહીં? તમે વિચાર કર્યો છે કેમ ચારની છૂટ છે? અરબસ્તાનમાં ઇસ્લામનો જન્મ થયો, કબીલા યુદ્ધો થતા હતા, પુરુષ જાય મરી જાય, હવે એની પછી એની પત્નીનું શું? તો એને પત્નીને સરખું પાછળથી એની જિંદગી ચાલે એના માટે બીજા એને પરણવાનું શરૂ કર્યું અને પછી એને દરજ્જો આપ્યો કે ભાઈ ચાલો ચાર સુધી પરણી શકાય. એટલે કમસે કમ ત્રણ પુરુષો મરી ગયા હોય તો એની પત્નીઓ કોઈ પણ પ્રકારની સામાજિક વિટંબણામાં ના મુકાય. હવે અત્યારે એવું છે, મારે તો ઘણા મુસ્લિમ મિત્રો છે, એ બધાને પૂછે ને તો કે એક નથી અછવાતીમાં તમે ચારનું ક્યાં કહો છો? એ હશે લખેલું છે પણ કંઈ ચાર કરવી ફરજિયાત નથી, ચાર સુધીની છૂટ છે. આ મુદ્દો સમજાય છે? ગુણવંતલાલ આચાર્ય લગભગ એમની દરિયાઈ કથાઓ વાંચો તો આશ્ચર્ય થાય. આપણે જે વાણવટાનો ધંધો ચાલતો હતો એ વાણવટીઓને કેટલાકને એક પરિવાર અહીંયા હોય અને બીજો પરિવાર આફ્રિકામાં હોય. કેવી રીતે? આફ્રિકન સ્ત્રીઓ સાથે સંબંધ રાખે, અહીંયા વિધવા ત્યક્તા તકલીફવાળી સ્ત્રીઓને વાહનમાં ચડાવી દેતા, અહીંથી ત્યાં લઈ જાય, અને કારણ કે અહીંયા વિધવાની સ્થિતિ ખરાબ હતી, પછી એને ત્યાં રાખે, ત્યાં સમાંતર પરિવાર ચાલે, ત્યાં બાળકો થાય, બધું જ ચાલે, ત્યાં અહીંયા જ હોય ને ત્યાંય હોય. કેવી કેવી પરંપરાઓ છે. તમે ચોંકી જશો જો જીનોમ પ્રોજેક્ટમાં 12-15 હજાર રૂપિયા ભર્યા અને તમારો જીનેટિક નકશો કાઢશો તો ખબર પડે કે 8મી કે 10મી પેઢીએ તમારા પિતા યુરોપિયન હોઈ શકે, તમારી મધર આફ્રિકન હોઈ શકે. આપણે બધું શુદ્ધ લોહી નાન તેન બધું જે બોલીએ છીએ એ આપણી 2-3 પેઢી સુધીની જ વાત છે. પરંપરામાં પ્રજાઓ માઇગ્રેટ થતી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોનો કોની સાથે સંયોગ થયો ને કોણ કેવી રીતે બાળક થયું આપણી પાસે એના કોઈ હિસાબ છે નહીં. જીનોમ પ્રોજેક્ટ અંતર્ગત આખી દુનિયાની તમામ માનવ પ્રજાતિઓનું જીનોમ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું, એટલે બિલકુલ કહી શકાય કે આ કઈ લિનેજની અંદર આ સંતાન છે. એટલે મૂળ તમારા મુદ્દા ઉપર પાછું આવી જાય, શરૂ કેવી રીતે થયું? બધું આવી રીતે થયું, માન્યતા કોઈ એક થઈ. હવે આપણે સત્ર પૂરું થવાનો સમય છે, હું એક એવો પ્રસંગ કહું છું જેના તમને સરસરાટ ઉતરી જાય શીરાની જેમ કે આ બધું ફેલાય છે કેવી રીતે. હું ઓલેન ભણ્યો ને એટલે મને ખબર પડી. કોકાકોલાની કંપની જાણો છો બધા? કોકાકોલાએ એક સમયે એનો માર્કેટિંગ કેમ્પેઇન કરવા માટે એક કોમ્પિટિશન રાખી કે અમારે નવો ચિહ્ન તૈયાર કરવું છે, મેસ્કોટ જે કોકાકોલાની જાહેરાત કરે. એ કેવું હોવું જોઈએ? તો કે નાના બાળકોથી બુઢ્ઢાઓ સૌને અપીલ કરે. ક્રિસમસ સમયે લોન્ચ કરવું છે, બરફ પડતો હોય તો એના રંગો એવા હોવા જોઈએ કે બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ બરફ હોય તો સુંદર લાગે. સમજાઈ ગયું તમને? કોકાકોલાનું રીલોન્ચિંગ પ્રોગ્રામ. હવે તમે બધાને એ બધા તમે એ માણસ પાત્રને ઓળખો છો, એનું નામ છે સાન્તાક્લોઝ. જે વિજેતા થયા ને એને કેરેક્ટર પકડ્યું જોકરનું. એ દિવસોમાં સર્કસનો બહુ મહિમા હતો. સર્કસમાં ત્રિકોણ ટોપીવાળો જોકર ઘંટડી વગાડતો અને થેલામાંથી ચોકલેટ આપતો, તો બરફના બેકગ્રાઉન્ડમાં લાલ કલર સારો લાગે એટલે આખો ડગલો લાલ આવ્યો, સાન્તાક્લોઝની ટોપી ત્રિકોણ આવી અને થેલાની અંદર સાન્તાક્લોઝ જાત જાતની ભેટો રાખે. પછી એક વધારાની સ્ટોરી જોડી. આજે ભાણવડ હોય કે ભરૂચ હોય, રાઈટ, બ્રુકલિન હોય કે બરોડા હોય, દુકાનની આગળ ઊભો ઊભો સાન્તાક્લોઝ ઘંટડી વગાડે. આ કોકાકોલાએ કરેલું આખી દુનિયામાં ફેલાઈ. હું ભણવા ના ગયો હોત ને તો ખબર ના પડે. હું ભણવા ગયો તો ત્યાંની રાણી, આમ તો લોકશાહી છે પણ રાણીને માને, હોલેન્ડની રાણી બેટ્રિક્સ, તો હું જે યુનિવર્સિટીમાં ભણતો હતો એના તરફથી અમને ગોઠવણ કરેલી. તો એક નદીને કાંઠે, એટલે ત્યાં તો કેનાલ છે, નદી ના કહેવાય, કેનાલમાં સ્પેનથી ત્યાં સાન્તાક્લોઝને સિન્ટર ક્લાસ કે સિન્ટર ક્લાસ
તો સાંતાક્લોઝથી જુદા પ્રકારના કપડાં, હા, કારણ કે સાધુ હતા. એ સેન્ટ્રલ ક્લાસ આવે, રાણી એનું વિધિવત સ્વાગત કરે, અને પછી એ સેન્ટ્રલ ક્લાસની યાત્રા આખા હોલેન્ડમાં ચાલે. એના ચર્ચમાં પ્રવચનો થાય ક્રિશ્ચિયાનિટીના, પણ એનો ડગલો લાલ નહોતો. પછી ઓટ પૃચ્છા કરી એટલે ખબર પડી કે સ્પેનમાં કોઈ સેન્ટ્રલ ક્લાસ નામનો સાધુ થઈ ગયો. તો યુરોપની જુદી જુદી ભાષામાં એના જુદા જુદા નામો છે, પણ બધું આજુબાજુ સંત નિકોલસ જેવા છે, એટલે સેન્ટ નિકોલસ, પછી સેન્ટ્રલ ક્લાસ ને સાન્તાક્લોઝ ને એવું. પણ એના જે રથ હતો, એટલે જે ગાડી હતી, એની ફરતે પાછા 50 સાન્તાક્લોઝ હતા, લાલ ડગલાવાળા. એટલે સાન્તાક્લોઝ એટલો પોપ્યુલર કરી દેવામાં આવ્યો. આમ જ બધું ફેલાય છે, એક બોલે, બીજો તાળી પાડે, અને પછી હજારો દોડવા માંડે. આ કેવી રીતે આવ્યું એવો પ્રશ્નનો જવાબ છે. અત્યારે જે કંઈ છે બધું એવી રીતે જ આવ્યું. આમે જે પોશાક પહેર્યો છે એને તમે ભારતીય પોશાક કહેશો ને? ના, આ ભારતીય નથી, અફઘાની પોશાક છે. આપણે તો સિલાઈ મશીન હતું જ નહીં, એટલે આપણે તમામ રીતે સાડી અને ધોતિયા કોઈ પણ પ્રકારનું સ્ટિચ કર્યા વગર એવું પહેરતા કે આપણું અંગ દેખાય નહીં. પણ આપણે પછી કાળક્રમે સૂટ બૂટ પહેર્યો હોય ને એને ભારતીય ના કહીએ. એટલે નોરતામાં લખ્યું હોય ભારતીય પોશાક પહેરવો, તો આ પહેરો ને તો નોરતામાં આવવા દે. ગાંધીનગરમાં પેન્ટ શર્ટ પહેર્યું ના આવે દે, કારણ કે એમની એટલી જ ખબર છે કે આને ભારતીય કહેવાય. હવે પાછું મૂળિયામાં જાઓ, કોને ભારત કહેવો? નેલ્સન મંડેલાને ભારત રત્ન આપવામાં આવ્યું, જ્યારે કે તો ભારતમાં જન્મ્યા જ નહોતા. મારી દ્રષ્ટિએ ભાઈ એટલે પ્રકાશ ને રથ એટલે વ્યસ્ત. પ્રકાશની ખોજમાં રથ માનવ સમુદાય, એને ભારત કહેવાય. જમીનના ટુકડાને ભારત ના કહેવાય. અહિંસાના એક મૂલ્ય અંતર્ગત નેલ્સન મંડેલાને ભારત રત્નનો સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવ્યો. સમજાય છે? આપણે જમીનના ટુકડાને ભારત કહીએ તો જીવન મૂલ્યો એ પણ કહેવું કે કેમ, એ તો તમારી સ્વતંત્રતા છે. હું તો ખાલી પ્રસ્તાવ મૂકી રહ્યો છું. આપણી પ્રકાશની ખોજ હોય તો ભારતીય, નહીં તો કાંઈ ભારતીય નહીં. પ્રકાશની ખોજ હોય તો કેનેડામાં બેઠા બેઠાય ભારતીય, અને આફ્રિકામાં બેઠા બેઠાય ભારતીય. જ્ઞાનની ખોજ, પ્રકાશની ખોજ, આખી માનવ જાતિને આપણે ઇમ્પેક્ટ કરી શકીએ છીએ એ દિશામાં કંઈક કરીએ તો ભારતીય. ધન્યવાદ. સત્ર અહીંયા પૂરું કરીએ છીએ. તમારો ગોષ્ઠીનો સમય શરૂ થાય છે. આજે જેટલું પણ થયું તમારી સામે બોર્ડ પર છે. માનવું અને જાણવું ઉપર જ આપણે મુખ્ય કાર્યક્રમ કર્યો છે. આટલું બધું ડિટેલમાં પહેલા દિવસે એટલા માટે કરવાનું છે, આપણી આખી જિંદગી લગભગ માન્યતા અંતર્ગત શરૂ થાય છે, માન્યતા અંતર્ગત ચાલે છે, અને માન્યતા અંતર્ગત પૂરી થઈ જાય છે. આપણે જાણવાની કેપેસિટી લઈને આવીએ છીએ. નિશાળોમાં જાણવાનો પ્રયત્ન બાળકો દ્વારા કરવામાં આવે છે, ત્યારે એવું જો શિક્ષકે અદા પલાટી મો પર આંગળી ચૂપ, તો પ્રસ્તાવ છે પ્રત્યેક બાળક જિજ્ઞાસુ છે, સત્યવક્તા છે, ન્યાયનો યાચક છે. પુરુષાર્થ સંસ્થાના જે વાલીઓ અહીંયા હાજર છે ધ્યાનથી સાંભળો, પ્રત્યેક બાળક જિજ્ઞાસુ છે. સંસ્થા એની જિજ્ઞાસા પૂરી કરવાની બનતી કોશિશ કરે, પણ એનો મતલબ એ નથી કે તમારે કંઈ ના કરવું. જિજ્ઞાસાની વાત છે. હા, સત્યવક્તા છે, બાળક સાચું બોલનાર જ છે. અને ન્યાયનો યાચક છે, આપણે ન્યાય વિશે વિગતે જોઈશું ત્યારે કહીશ, પણ એને ટૂંકમાં સમાનતામાં રસ છે, એને જુદારૂ વાડામાં રસ નથી. નાના બાળકોને પરિચય કરવાનો તો કહે ને કે મારા 6 ભાઈ, એને બધા ભાઈ જેવા લાગે. પછી એની માં કે આ તો તાર કાકાનો છોકરો કહેવાય, એટલે ધીમે ધીમે ડિવિઝન શરૂ થાય. નહીં તો સંયુક્ત કુટુંબમાં બધા ભાઈ બધા બેન એમ જ હોય. હા કે ના? હું જે સમર ડાયમંડની વાત કરું છું વિસનગર, જો જીવન વિદ્યાની ખૂબસૂરતી, ત્રણ ભાઈઓ ગોવિંદભાઈ દિનેશભાઈ દશરથભાઈ, રાઈટ, એ ત્રણેયના બાળકો 6. એ બાળકોમાંથી તમે કહી ના શકો કે આમાંની માં કઈ, નાના પપ્પા કયા. બધા બધાને પપ્પા કહે અને બધા બધાને મમ્મી કહે. ઉછેરમાં જ એ વસ્તુ, કોઈ જુદારું જ નહીં, બધા મારા જ સંતાનો. આપણે આખી બબાલ જો જોઈએ ને, મારા ને તારા એમાંથી જ બબાલ છે. ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક શું કહે છે? મામકા ને પાંડવા, મારા ને પાંડુના છોકરાએ શું કર્યું? હવે ધૃતરાષ્ટ્ર મોટા બાપુજી છે,
એનું શું કહેવું પડે? મારા બાળકોએ શું કર્યું? એને બદલે શું કહે છે? મારા અને પાંડુના છોકરાઓએ શું કર્યું? જુદારું. એ જુદારું મહાભારતનું યુદ્ધ છે. સમજાણું? તો સત્ર પૂરું કરવું છે કે નથી કરવું? કેટલાને હજી સત્ર ચાલુ રાખવાનું મન છે? જરા સરખો ભારતીયોની જેમ હાથ ઉપર કરો કે ભાઈ પ્રકાશની ખોજમાં હું નંબર એક. વાહ, કેટલું સરસ. ક્યાં ગયા બેઠા ભીમજીભાઈ? જો આપણે શિબિરની સફળતા. જિજ્ઞાસા જ્ઞાનનો કાર્યક્રમ છે ને. કયું ગીત ગાયું તું મેં? આવો જ્ઞાન કે દીપ જલાય, આશા કી દિલ મિલ કો રોશન બનાય, ઊંચે ઉઠે ઓર છૂલે ગગન કો. ત્યારે સવાર હતી. સવેરે કી સરગમ કો જીવન મેં લાય, આવો જ્ઞાન કે દીપ જલાય, સુન લો દિશાએ ભુલાને લગી હૈ. લાગે છે એવું શબીરમાં સાંજ પડતા પડતા? હવાએ નયે રાગ ગાને લગી હૈ, આવો બદલ દે મોસમ જમી કે, માન્યતાના પડોળો તોડીએ. નયે કલ કી હર પલ કો કલ કલ સજાય, આવો જ્ઞાન કે દીપ જલાય, સાગર હમારે દિલો મેં સમાય, તૂફાન હમારે ઇરાદો મેં આય, મન મેં હમારે શું હો, જ્ઞાનો દય હો, જહાં સે ભી ગુજરે ઉજાલે રચાય, સત્ય મેં ઉજય તે તમસોમાં જ્યોતિર્ગમય. જે છે સત્ય, જે છે એની વાત કરીએ, પ્રકાશ તરફ જઈએ, એની તરફ જવાનું મતલબ કે જ્ઞાનનો પ્રકાશ. જહાં સે ભી ગુજરે ઉજાલે રચાય, આવો જ્ઞાન કે દીપ જલાય. ધન્યવાદ, નમસ્કાર. ફરી પાછું કાલે સવારે 8:30 સત્ર શરૂ થશે, પણ અત્યારે ગોષ્ઠી, રાઈટ? હવે ગોષ્ઠીની શરત, જે લોકો બપોરની ગોષ્ઠીમાં જે મિત્રો સાથે બેઠા હતા એને બદલે મિત્રો બદલી નાખશે. નવું વર્તુળ, જે જેની સાથે આવે છે તેની સાથે બેસશે નહીં. એ નિયમ કન્ટિન્યુઅસ 5-5 દિવસ, રાઈટ? કરો સ્ટાર્ટ. ભોજન અંગેની સૂચના કુશલભાઈ આપશે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ગોષ્ઠી, કેટલા વાગે ભોજન વગેરે. પ્રણામ, ધન્યવાદ. આપણે ગોષ્ઠીમાં જઈએ પહેલાં આપણે આ સરસ મજાના આયોજનમાં આમંત્રણને માન આપી આપણી વચ્ચે પ્રફુલભાઈ સેન્જલિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. દાદા, ત્યારે હું અને જીતુભાઈ જોશી પણ ઉપસ્થિત છે, અમારા ભાણવડના અગ્રણી, રાજકીય અગ્રણી. તો જીતુભાઈ જોશીના હસ્તે આપણે પ્રફુલભાઈ સેન્જલિયા એટલે કે દાદાનું આપણે સન્માન કરશું. બહેનોને વિનંતી કે ખાદીનો રૂમાલ અને પુસ્તકથી આપણે દાદાનું અભિવાદન કરીએ. જીતુભાઈ જોશીને વિનંતી કરીશ કે આપણી વચ્ચે દાદા બિરાજમાન છે, તો તેમનું ખાદીનો રૂમાલ, પુસ્તક અને બુકલેટથી એમનું અભિવાદન કરશે. તાળીઓથી વધાવશું. પ્રફુલભાઈ સેન્જલિયા અત્યારે પ્રાકૃતિક શિબિર, જે પ્રાકૃતિક ખેતી છે એમના આમ કહીએ તો ભીષ્મ પિતા છે, કે આપણા વિસ્તારમાં ખેડૂતોને જાગૃત કરે છે કે આવો સાથે મળીએ અને આવનારી પેઢીને ઉત્તમમાં ઉત્તમ આપણે ખેતી દ્વારા શુદ્ધ અનાજ છે એ પૂરું પાડીએ.
આપણે ગોષ્ઠીમાં ગોઠવાઈએ, પહેલાં દાદાને કહીએ બે મિનિટ આશીર્વાદ પાઠવે દાદા. ગાય માતા કી, ભારત માતા કી. મને સુરેશભાઈને હું જ્યારે અમે મળ્યા નહોતા ત્યાં સુધી જુદી ઓલામાં માનતા હતા, પણ અમે ગંગોત્રીની એક શિબિર ભરી જીવન વિદ્યાની, ત્યારે મને ખબર પડી કે મારા લગભગ અત્યારે 68 વર્ષ છે એ પાછળ રહી ગયા છે, અને ત્યાર પછી નવી જિંદગી આ જગતમાં શું હોય એ આ જીવન વિદ્યામાંથી તમે પણ આગળ જાશો તો જાણવા મળશે. એ સુરેશભાઈ સાથેની મુલાકાતમાં થઈ છે. હું છેલ્લા 40 વર્ષથી ખેડૂતોના ઉત્થાનનું કામ કરું છું, એટલે પહેલાં ખેડૂતોની પરિસ્થિતિ, ખેડૂતોને બહાર લાવવા, ખેડૂતોને ભાવ નહીં મળવા, ખેડૂતો ગામ છોડે છે, પર્યાવરણ બગડે છે, આ બધા ઉપર હતો. ધીરે ધીરે એમ કરતાં કરતાં હું આખું ખેડૂતોને ભાવ નહોતા મળતા તે એની શિબિરમાં પણ ગયો, અને ખ્યાલ આવ્યો કે શોષણ થઈ જાય છે, અને છેલ્લે જીવન વિદ્યાની શિબિર ભરી ત્યારે ખબર પડી કે જ્ઞાન નથી એટલે આ બધું થાય છે, એટલે એ જ્ઞાન અહીંથી આપણને મળવાનું છે. ખાસ તો અત્યારે જે ખેતી થાય છે એમાં એ ખૂબ વિચાર કરવા જેવો આપણે બધાએ પણ છે. હું સુરેશભાઈને ઘણી ફેર કહું છું કે તમે એ, કારણ કે અમે ખેડૂતના દીકરાને તમે જ્યારે શીખવાડશો ત્યારે જીવન વિદ્યા સાચી શું છે એ અમને ખબર પડશે, પણ અમારી ખેતીમાં જીવન વિદ્યા હોય એ જીવન વિદ્યાને અમારે જોઈ હતી. એટલે કે કહેવાનું મારું આશય એ છે કે અત્યારે ઝેર એટલું બધું નખાય છે ખેતીમાં, એટલું બધું નખાય છે. આજે કાલે મેં રાજપાલ સાથે બેઠા હતા, આખા ગુજરાતનો એક છેલ્લો રિપોર્ટ આવ્યો હમણાં, એટલે કે જમીનનો કાર્બન આજથી જ્યારે સ્વતંત્ર થયા ત્યારે આપણો હાડા 2.5 થી 3 હતો, 2.5 થી 3 હતો જ્યારે જમીનનો કાર્બન. અત્યારે આખા ગુજરાતનો સર્વે થયો તો 3 પોઈન્ટથી નીચે આવી ગયો, 0.3 સમજાય છે ને, પોઈન્ટ પછી, એટલે કે આ 3 આખો પોઈન્ટ એ નહીં ને એનો પોઈન્ટમાં 3માં આવી ગયો, એટલે એકદમ બંજર જમીન છે, બંજર જમીન. ખેડૂતોને ઉત્પાદન લીધા વગર છૂટ્યો નથી, એટલે એને એમ થાય છે કે હું 10 કિલો ખાતર નાખતો હતો તો 20 કિલો નાખું, એટલે ડબલ ખાતર, એટલે જેમ કાર્બન ઘટે છે એમ ડબલ ખાતર જાય છે, એમ જમીન એકદમ બંદર જાય છે. હા, ડબલ ગેમ. અને એને કારણે અત્યારે પૃથ્વી ઉપર એટલા બધા રોગો વધ્યા છે, એટલા બધા રોગો વધ્યા છે કે અકલ્પનીય. WSO તો હવે ગણવાનું ભૂલી જાય છે, અને આવતા 10-11 વર્ષમાં લગભગ કેન્સર, ડાયાબિટીસ એકભર બાકી નહીં હોય એટલી ભયંકર પરિસ્થિતિ આવે છે. અત્યારે જે નવો એટેક શરૂ થયો છે એ હૃદયનો સીધો અટેક નથી, સમજાય છે ને, એ એટેક તો મગજનો એટેક છે, આવે એટલે 2 જ મિનિટ પૂરું થઈ જાય છે. ઓલા એટેકમાં તો લઈ જાય ને પંપ કરે ને એવું બધું થાય છે, ને આમાં તો પંપનો વેત રહેતો નથી, એ પોઈઝનનો એટેક છે, જે જમીનમાં છટાય છે એ પોઈઝનનો એટેક છે. એટલે કહેવાનું મારો આશય કે હવે જબરજસ્ત વધી રહ્યો છે, તો એની સામે પર્યાવરણ, પ્રકૃતિ બચાવી હશે, આ બધાને બચાવવા હશે તો પ્રાકૃતિક ખેતીમાં જવું જ પડશે, અને પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ સાથે એમાં, કારણ કે માનવનો અભ્યાસ જ નથી. અમે જે ખેતી કરીએ એટલે દવા ઝેર નાખીએ છીએ કે અમને તો પાક મળવો જોઈએ, પણ ખાનારનું શું થવાનું છે ખબર નથી. તો જીવન વિદ્યા આપણને એ શીખવાડે છે કે માનવ છે એ એક છે, આપણે એક બાપના દીકરા છીએ આખી પૃથ્વીમાં, કોઈ નોખા નથી. તો એ મને જે કાંઈ થાય એ બીજાને થાય, તો એ બીજાને થાય એ તો મને જ થયું કહેવાય. એટલે આપણે બધા એક કેવી રીતે થાય, એની અંદર પ્રાકૃતિક ખેતી કેવી રીતે આવી શકે, આ બધો સમન્વય આપણે સાથે મળીને કરવો જોઈએ. હું તો ભીમસિંહભાઈને ધન્યવાદ દઉં, અમે એને કનુભાઈને બેઠા હતા, કનુભાઈ અમારા શિક્ષણ જગતના બહુ મોટા મેન છે, અને ભીમસિંહભાઈ રે સંબંધ અમારે આવતા જતા ભીમસિંહભાઈ રે, પણ અમે એક શિબિર ભર્યા પછી મેં કનુભાઈને કીધું કે આ બધા શિક્ષકો શીખી જાય, નિશાળો શીખી જાય તો અમને ઝડપથી કામ થઈ જાય. એટલે અમે એટલે કનુભાઈને મેં કીધું ભીમસિંહભાઈને કયો નહીં એક શિબિરમાં આવે, એટલે ભીમસિંહભાઈને તો ખાલી કીધું હતા તો આવી ગયા શિબિરમાં, અને તારે તો 10-12 છોકરાઓને લેતા આવ્યા, શિક્ષકોને લેતા આવ્યા, સમજાય છે ને. અને અહીંયા શ્રી બીજ નખાણું છે, દરેક સ્કૂલમાં આ બીજ નાખવું જરૂરી એટલા માટે છે, કારણ કે સ્કૂલમાંથી નહોતો આગળ જશે,
અને આનું વાતાવરણ ઊભું કરવું પડશે. સરકાર ન માને, આપણને ઘણા એ મને પ્રશ્ન કરે આટલી બધી મહેનત કરો સરકારને કયો નહીં કરી નાખે, પણ કોઈ સરકાર ન કરે. એને તો રાજકીય સંસ્થા છે, એની પાસે કોઈ જગત બચાવવાની કે માનવ બચાવવાની સંસ્થા નથી એની પાસે. એને તો એને ટકી રહેવું છે ચૂંટણી મારે, એટલે એને તો આખો દેશ મરી જાય તો જો ચૂંટણી જીતતા તો આખો દેશ મરી જાય, એની એ ભાવના હોય છે. એટલે આનું આંદોલન કરવું પડે, એક એક નાગરિકે જાગવું પડે, એક એક કહેવું પડે કે મારે આ કરવું છે, મારે આવ્યું છે, ત્યારે આ થાય. એટલે આ અભિયાન અહીંથી મને લાગે છે ભાણવડમાંથી ઉપડ્યું છે અને અહીંથી જ ઉપડ્યું છે. કૃષ્ણની એક સામાન્ય વાત કરું તો એવું થાય, અમને મને હમણાં ખબર પડે, કનુભાઈ તમને તો કદાચ ખબર હશે કે નહીં ખબર નહીં, હમણાં એક શાસ્ત્રી અને એક ચિંતક પાસે બેઠો હતો તો મને કૃષ્ણ છે ને, કૃષ્ણ એ આપણે બધાને એમ છે કે મથુરામાં જાજામ જાજા રહ્યા છે, સમજાય છે ને? આપણે બધાની કલ્પના એવી છે કે મથુરામાં જાજામ જાજા કૃષ્ણ રહ્યા છે, પણ એક હમણાં એક જણાએ મને કીધું કે ભાઈ 14 વર્ષ જ ત્યાં રહ્યા છે, બાકી બધું આ ગુજરાતમાં ને એમાં દ્વારકામાં જ રહ્યા છે, સમજાય છે વાત આખી? એટલે આ ભૂમિ એવી છે કે જો આ જાગે તો આખા પૃથ્વીને ફરીવાર પ્રલય કરી દે એવી આ તાકાત અહીંયા છે. અને સુરેશભાઈ એટલી તૈયારી સાથે આવ્યા છે કે તમે બધા હીરા થઈને જ પાછા જાઓ અને અહીંથી શ્રી ગણેશ આખા ભારતના થાય એવી પણ એક કલ્પના ભીમસિંહભાઈને તમારા ઉપર રાખું છું. વિશેષ લાંબી વાત નહીં, કારણ કે હવે આપણે આ જ વિષયમાં ખૂબ આગળ વધવું છે, એટલે આની ચર્ચા કરીએ. ગાય માતા કી, ભારત માતા કી. થેન્ક યુ સો મચ.